जय जिनेन्द्र स्वाध्याय शुरू करिए। नमो अरियंताणम, नमो सिद्धाणम, नमो आर्याणम, नमो विजयाणम, नमो लोहे सव श्रवणम, असो पंचन मुखारो सौ पावकणम, मंगलाणम च सवे सीपण मम वै मंगल। तो सम्यक्त्वना पंथे अपनी विचारधारा, अपने साधक एटले अपनी विचारधारा, सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र केम प्रगट करिए, बस एज अंतर में एकमात्र इच्छा छे। आ जीवन सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र ने प्रगट करवाने अंते ज छे, बीजू कंई करवा जेवू नथी। ए भाव साथे आपणे अध्याय करी रह्या छीए। क्रमबद्ध पर्यायमां आपणे क्रमबद्ध पर्याय पुस्तकमांथी गुरुदेवना वचनामृत करी रह्या छीए। हजी थोड़ाक वचनामृत आपणे एमांथी लईशुं, पछी आगळनी वात लईए छीए। तो बराबर थाइस छे कुल, ओके हवे मोटा पण करीए, थोड़ाक मोटा थई जशे जी, आई थिंक 125। ऑलराइट, बराबर वंचाय एवढा छे, हजी कदाच થતા હોય તો કરી લઈએ, 150 કરી લઈએ। कट थी जाए, आप 135 बराबर छे। अहीं आपणे ए वात करता हता, गुरुदेव वात करी के पर्यायनी गुलाट मारवी ए कोई नानी वात छे। पर्याय तो अनादिथी परमा ज जई रही छे, तेने पलटीने अंदर में लई जवानी छे, ऊंडाण में लई जवी ए महान पुरुषार्थनुं काम छे। परिणाम में अपरिणामी भगवानना दर्शन थई जाए ए पुरुषार्थ अपूर्व छे। ए वात आपणे लीधी, त्यां सुधी आपणे अध्याय कर्यो। हवे आगळ एक बीजो प्रश्न छे, केवड़ी भगवान निश्चयथी तो केवल पोते पोताने जाणे छे, परने तो तेओ व्यवहारथी जाणे छे, एम नियमसारमां कह्युं छे, अने समयसारमां व्यवहारने जुठ्ठो कह्यो छे। जुठ्ठो अर्थात असत्यार्थ छे, तो एनो अर्थ शो? ઉત્તરમાં ગુરુદેવ કહે છે કે વ્યવહાર છે જ નહીં એવો એનો અર્થ નથી, વ્યવહાર જાણવા લાયક છે એમ 12મી ગાથામાં કહ્યું છે, આદરવા લાયક નથી એટલે જાણેલો પ્રયોજનવાન છે, સર્વથા જૂઠો નથી, તેને ગૌણ કરીને અસત્યાર્થ કહ્યો છે। જો શાસ્ત્રની અંદર હંમેશા આમ જ હોય છે, જે અપેક્ષાથી જે કથન કરવામાં આવ્યું એને એ અપેક્ષાથી સમજવું જોઈએ, નહીંતર ગૂંચવાળો થઈ જાય, નહીંતર ગૂંચવાળો થઈ જાય। જ્યાં દ્રષ્ટિનો વિષય બતાવવો હોય ત્યારે એ અપેક્ષાથી એમ કહેવામાં આવ્યું હોય કે વ્યવહાર જૂઠો છે, અસત્યાર્થ છે એમ કહેવામાં આવ્યું હોય, પણ એમાં એમ નથી કે વ્યવહારને અભાવ કરીને વાત કરવામાં આવી છે, એમાં વ્યવહારને ગૌણ કરીને એ રીતે વાત કરવામાં આવી હોય છે। અને જ્યારે વ્યવહારની મુખ્યતાથી કંઈક કથન સમજાવવું હોય ત્યારે એ વ્યવહાર છે, વ્યવહાર હોય છે અને એને માટે જવાબદાર જીવ જ છે, આ બધી વાત પણ કરવામાં આવે। ધર્મ માર્ગમાં લઈ જવા હોય તો આપણે એમ કહીએ કે ભાઈ પાપ કે પુણ્યના જે ભાવ થાય છે એને માટે તું જ જવાબદાર છો, તું જ અપરાધી છો એમ વાત કરવામાં આવે। અને દ્રષ્ટિનો વિષય બતાવવો હોય ત્યારે એમ કહેવામાં આવે કે તારામાં તો કોઈ દોષ છે જ નહીં, તું તો સિદ્ધ સમાન શુદ્ધ છો, એટલે જ્યાં જે અપેક્ષાથી વાત હોય એ અપેક્ષાથી વાત કરવામાં આવી હોય। હવે અહીંયા તો કેવળીની વાત નીકળી છે એટલે આ બધા પ્રશ્નો એમણે લીધા છે, કે છે કે એટલે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, સર્વથા જૂઠો નથી, તેને ગૌણ કરીને અસત્યાર્થ કયો છે, ગૌણ કરીને। પ્રવચનસારની ટીકામાં હેમરાજજી પાંડેએ કહ્યું છે કે વ્યવહારને ગૌણ કરીને અસત્ય કયો છે, અભાવ કરીને અસત્ય નથી કયો। તો પ્રશ્ન કરે છે અહીંયા કે તો શું કેવળી પરને જાણતા નથી? કોણ કહે છે? જાણે છે તો બધા પદાર્થને, તો પછી તેમના પરને જાણવાને વ્યવહાર કેમ કયો? કેવળી એક તરફ આપણે એમ કહીએ કે સર્વને જાણે છે, પરને પણ જાણે છે,
અને બીજી તરફ આપણે આ રીતે કહીએ કે પરને જાણવું છે તે વ્યવહાર છે, ને વ્યવહાર છે તે અસત્યાર્થ છે, આવી વાત કરીએ. સમયસારમાં પણ એ રીતે વાત આવે છે કે ભગવાન આત્માનું જ્ઞેય શું, આત્માનું જ્ઞેય શું, તો સ્વજ્ઞેય છે, પરને તો એ જાણતો પણ નથી. આજના સ્વાધ્યાયમાં એ વાત આવી કે પરદ્રવ્યનો એની સાથેનો જે સંબંધ કેવો છે, તો કે એનો એ જ્ઞેય જ્ઞાતા સંબંધ એની સાથે નથી. પરદ્રવ્ય સાથે આત્માને જ્ઞેય જ્ઞાતા સંબંધ નથી. પરદ્રવ્ય એ એનું જ્ઞેય એમ નહીં અને એને એ જાણે એમ નહીં. પરદ્રવ્ય સાથે એને જ્ઞેય જ્ઞાતાનો પણ સંબંધ નથી, જ્ઞેય જ્ઞાયકપણાનો પણ સંબંધ નથી. આવી વાત કરી આપણને થાય કે તો પછી પરદ્રવ્યને જાણે છે ને કેમ આવી વાત કરી, પણ એની પાછળનો આશય છે સમજાવવું એ છે કે જ્ઞાન ગુણનું પરિણમન છે, જ્ઞાન ગુણનું ભવન થાય છે. તો જો તમે પર જ્ઞેય હોય તો એ જાણે એને, એટલે કે જ્ઞાન ગુણના ભવનમાં પર જ્ઞેયની અપેક્ષા રહી. પર જ્ઞેય વિના પણ એનું આ જ્ઞાનનું ભવન છે, અને પર જ્ઞેય વિના એના જ્ઞાનનું ભવન છે એટલે એ જ્ઞાન કરે છે, તો પછી એનું જ્ઞેય શું? તો કે પર સિવાય બીજું કાંઈક જ્ઞેય હોવું જોઈએ, એટલે સ્વજ્ઞેય છે. સ્વજ્ઞેય છે નિશ્ચયથી, તો સ્વજ્ઞેય છે, પર પદાર્થ એનું જ્ઞેય છે જ નહીં. જો પર પદાર્થને જ્ઞેય માનવામાં આવે તો એમ થયું કે એ જ્ઞેય છે અને એને જાણનારો એ જ્ઞાતા છે, એટલે પરની અપેક્ષા રહી, એને એનું જ્ઞાન થાય એમાં એને પરની અપેક્ષા રહી. તો કે પરની બિલકુલ આત્માને અપેક્ષા છે જ નહીં, આત્માનામાં અનંત ગુણ છે, અનંત શક્તિ છે, એટલે એને પરની ક્યાંય કોઈ રીતે અપેક્ષા નથી, એના કોઈ પણ ગુણને પરિણમન થાય એમાં કોઈ પરની અપેક્ષા નથી. સૂક્ષ્મતા છે પણ આવી વાત છે, આત્મા પરિપૂર્ણ છે. જ્યારે પરિપૂર્ણ કહ્યો તો પછી એને કોઈ પરની અપેક્ષા હોય જ નહીં. સિદ્ધ ભગવાનનો વિચાર કરો. આપણા માટે ઘણીવાર આપણે આપણા બીજા સ્વાધ્યાયમાં કે આત્મા જ્યારે ટોપીને જોવે તો ટોપીમય થઈ જાય, ટોપી આકાર થઈ જાય, એમ એમ સમજાવે છે. એટલે આપણી કક્ષા અત્યારના જ્યારે આપણને સમ્યક જ્ઞાન કે કેવળ જ્ઞાન નથી, ત્યારે આપણે જે જ્ઞાન લઈએ છીએ જ્ઞે પદાર્થને જોઈએ ત્યારે એનું જ્ઞાન થાય, પછી આપણે એ જ્ઞે પદાર્થ વગર પણ એને યાદ કરી શકીએ. પણ જ્યારે એકવાર જો મેં ટોપી ન જો હોય ને મને કોઈ કહે કે ટોપીનો તું કર એક્સપ્લેન કર કે કેવી હોય, તો આઈ વુડ નેવર બી એબલ ટુ એક્સપ્લેન ઇટ. પણ એકવાર મેં ટોપી જોઈ હોય પછી મારી સામે ટોપી ન હોવા છતાં આઈ કેન એક્સપ્લેન કે ટોપી કેવી હોય છે. એટલે ટોપીનું એકવાર જ્ઞાન મારામાં થયું હોય તો પછી એ દેટ રિટેન્સ. મારી કક્ષાની વાત કરું છું, કેવડી તો દરેક પદાર્થની ત્રણેય પર્યાયોને જોઈ શકે છે, એને માટે જ્ઞેય હોય કે ન હોય. મુકેશભાઈ એવું નથી, કોઈની કક્ષા કાંઈ જુદી છે એમ નથી. તમે મુકેશભાઈ નથી, તમે આત્મા છો, ભગવાન આત્મા છો. બસ હવે વિચાર કરો, એ મુકેશભાઈની વાત જવા દો, મુકેશભાઈ ગમે તે જાણતો હોય, પણ તમે ભગવાન આત્મા છો. બરાબર, એટલે આત્માની અપેક્ષાથી જ બધી વાત કરવામાં આવે. જે કથન કરવામાં આવે આ સિદ્ધાંતની વાત કરવામાં આવી છે, આત્માની અપેક્ષાથી વાત કરવામાં આવી, એટલે કે આત્મા પરિપૂર્ણ છે, આત્મામાં આવી શક્તિ છે, અને એ ત્રિકાળ એવી શક્તિ રહી છે કે ક્યારેય જતી નથી. એ તમે અત્યારે મુકેશભાઈ તરીકે અહીંયા છો ત્યારે પણ એમ છે, અને પૂર્વે તમે દેવ હતા ત્યારે પણ એમ, અને કદાચ તમે પૂર્વે તિરેંચમાં છો ત્યારે પણ એમ જ હતું, એમાં કાંઈ ફેર પડ્યો જ નથી. એટલે એ દ્રષ્ટિ જે છે કે મારી કક્ષા મારી, અમને ખબર નથી, અમને અભ્યાસ નથી, તો અમારે માટે શું, તમારા માટે કાંઈ જુદું નથી. પહેલો તો આ વાતનો સ્વીકાર કરવો કે તમે બીજાથી જુદા છો એવો વિચાર છોડી દો, પામરતા છોડી દો, તો તમે આત્મા થઈને પહેલાં જુઓ. 5 મિનિટ માટે બધું ભૂલી જાઓ, પર્યાયને ભૂલી જાઓ. આ પર્યાય છે જે ટકવાની નથી, જે રહેવાની નથી, જે શાશ્વત નથી, એનું આટલું બધું શું લક્ષ કરવું? જ્યારે અભ્યાસ કરવા બેઠા છીએ ત્યારે જે પરમ સત્ય છે એનું લક્ષ કરવાનું. પરમ સત્ય શું છે? તો કે આત્મા પરિપૂર્ણ છે, આત્મા સિદ્ધ સમાન છે, આત્મા સર્વજ્ઞ સ્વરૂપ છે, એટલે તો એ સર્વજ્ઞતાને પ્રગટ કરે છે. જેટલા તીર્થંકર ભગવાન થયા, જેટલા કેવળી ભગવાન થયા, આર્યન ભગવાન થયા, એ બધાએ પહેલાં પૂર્વે એવી સંસાર અવસ્થામાં જ એ સમ્યક્ત્વનો પુરુષાર્થ કરી અને સમ્યક્ત્વ પ્રગટ કર્યું હતું. બધાને એમ જ હતું. એટલે દરેક જીવ છે તે બધા બરાબર જ છે, એક સરખા જ છે, કોઈ કંઈ ફેર નથી. પર્યાયને ભૂલી જાઓ, પર્યાયનો વિચાર નહીં કરો. બરાબર, એટલે એક વાત તો એ થઈ.
બીજી વાત, આપણે જ્યારે સિદ્ધાંતની વાત કરતા હોઈએ, જ્યારે સિદ્ધાંતની વાત કરતા હોઈએ ત્યારે આપણે એ તો સમજવાનું સાથે કે નિશ્ચય અને વ્યવહાર બંને છે, એટલે સિદ્ધાંત સમજાવતા હોય ત્યારે નિશ્ચયની વાત કરતા હોય, પણ સાથે એનો અર્થ એવો નથી કે વ્યવહારને આપણે કાઢી નાખ્યો છે, હમણાં જ વાત કરી, એને ગૌણ કરીને વાત કરતા હોઈએ, એને ગૌણ કરીને વાત કરતા હોઈએ. અહીંયા જે વાત જે ચાલી રહી છે એ એવા શુદ્ધ આત્માની વાત ચાલી રહી છે કે જેના દ્વારા તમને તમારા પોતાના સ્વરૂપનું મહાત્મા આવે. આત્માને આપણે અહીંયા એમ બતાવ્યું કે આત્માના અનંત ગુણ છે અને આત્માના અનંત ગુણના પરિણમનમાં કોઈની એને અપેક્ષા નથી, એમ કહીને શું કહેવું છે કે દરેક આત્મા પરિપૂર્ણ છે અને એને બીજાની કોઈની અપેક્ષા નથી, એટલે એનું અનંત ગુણનું પરિણમન થાય એમાં બીજાની અપેક્ષા નથી. અને આ સત્ય ત્રિકાળ છે, એ મુકેશભાઈની અવસ્થામાં પણ એમ જ છે, તમે દેવ હતા ત્યારે પણ એમ જ હતું, એ એમાં ફેર પડતો જ નથી, એમાં એ ફેર પડતો જ નથી કે તમારું જ્ઞાન ગુણ છે તો એ જ્ઞાન ગુણનું પરિણમન થાય, તો જ્ઞાન ગુણના પરિણમનમાં એ જ્ઞાન કરે, એનું પરિણમન થાય એટલે જ્ઞાન કરે, જે ગુણ છે એના પરિણમનનો વિચાર કરી તો જ્ઞાન ગુણના પરિણમનમાં શું થાય, આપણને જ્ઞાન થાય, બરાબર. તો જ્ઞાન થાય તો એ માટે કોનું જ્ઞાન, એટલે કે જ્ઞેય શું, એવો પ્રશ્ન થાય. તમને જ્ઞાન થાય છે તો તમને જ્ઞાન કોનું થાય છે, તમારું જ્ઞેય શું છે, જે જણાય છે તે તમને જ્ઞાનમાં જણાય છે તે જ્ઞેય છે, બરાબર. હવે આત્મા પરિપૂર્ણ હોય તો એનું જ્ઞેય બહાર પરમાં ન હોય, નહીતર શું થાય, એ પર અવલંબિત થઈ જાય, એના એનું જ્ઞાન ગુણનું પરિણમન થવું, એને જ્ઞાન થવું, એમાં એને પરની અપેક્ષા રહે. એટલે એ નથી તો પછી આપણને સામે પ્રશ્ન થાય તો પછી એનું જ્ઞેય શું, તો કે એનું સ્વરૂપ એ જ એનું જ્ઞેય છે. આ સિદ્ધાંતની વાત કરી પણ એમાં સાથે અધ્યાત્મ ભરેલું છે કે એનું સ્વરૂપ એ જ જ્ઞેય હોય, અને એવી જ્યારે દશા થઈ જાય, એવી જ્યારે અદ્ભુત દશા થઈ જાય ત્યારે તો નિર્મળ પરિણામ થાય, એ તો પોતાના અંતરમાંથી આવતા આનંદને અનુભવે. હવે આવો વિચાર કરીએ ત્યારે આપણને થાય કે હું આવું મારું સ્વરૂપ, અને આવું સ્વરૂપ છે એમાં તો ના નહીં પડાય, કેમ કે એવું સ્વરૂપ પ્રગટ કર્યું છે અનંત જીવોએ, પ્રગટ કર્યું છે અનંત જીવો, કેવળ જ્ઞાન પ્રગટ કરી અને સિદ્ધ થયા છે, એમાં આપણાથી ના પડાય એવું નથી, તો એવું જ સ્વરૂપ છે. અને જેમણે પ્રગટ કર્યું છે હવે એમના પ્રત્યે પણ આપણને આવો ભાવ થાય કે આવા સ્વરૂપને આપ પામી ગયા, એ પણ એવો જ ભાવ થાય, અરિહંત પ્રત્યેનો ભાવ, સિદ્ધ પ્રત્યેનો ભાવ આપણને પછી એવો જ થાય કે આવું સ્વરૂપને, આવા સ્વરૂપને આપે પૂર્ણપણે પ્રાપ્ત કરી લીધું, હવે એમાં જ આપ ઠરી ગયા, આપ બહાર જ નથી આવવાના. એટલે પોતાના સ્વરૂપ અને પ્રભુના સ્વરૂપ પ્રત્યે જે અહોભાવ જે થાય છે એને લીધે થઈને બધા વિકલ્પો ચાલ્યા જાય છે, અને આ સાચા અર્થમાં ભક્તિ છે. પ્રભુના સ્વરૂપનો તમે વિચાર કરી અને એમાંથી તમે તમારા સ્વરૂપ તરફ વળો છો તો એ ભક્તિ, ગીતો ગાઈએ એ ભક્તિ નથી, અહોભાવ તે ભક્તિ છે, એ સાચી પૂજા છે. તમને પ્રભુ પ્રત્યે અહોભાવ ક્યારે આવે, કે જ્યારે તમે એવો પુરુષાર્થ કરતા હો ને ત્યારે જ તમને અહોભાવ આવે. તમે સ્વરૂપમાં ઉતરવાનો પુરુષાર્થ કરી રહ્યા છો તો સ્વરૂપમાં જતાં તમને એક મિનિટ પણ તમારાથી અંદર રહેવાતું નથી, ત્યારે ખ્યાલ આવે છે કે પ્રભુ આવી કાયમ માટે કેવી રીતે સ્થિર થયા છે, અહીંયા તો એક મિનિટ રહેવું તો એ મુશ્કેલી છે, ત્યારે ખ્યાલ આવે છે કે કેવો પુરુષાર્થ, અદ્ભુત પુરુષાર્થ હશે. એટલે એ વાત છોડી દો કે અમારે માટે જુદું, પેલા માટે જુદું, આને માટે જુદું, એવું કાંઈ છે જ નહીં. આ દ્રવ્ય શ્રુતનો અભ્યાસ આપણે કરીએ એના લીધે થઈને આપણને કેટલોક ઉઘાડ થાય, આપણને સ્પષ્ટતા થાય, અને એને લીધે થઈને આપણે જે કાર્ય કરવાનું છે, શું કરવાનું છે, પોતાના સ્વરૂપમાં જવું છે, એમાં આપણને સરળતા રહે છે. એટલે સંઘની પચેન્દ્રિયને સમ્યક દર્શન થાય તો તિર્યંચમાં પણ થાય, મનુષ્યમાં પણ થાય, દેવમાં પણ થાય, નારકીમાં પણ થાય, બરાબર છે. પણ વધારે વિશેષ ક્યાં થાય છે, મનુષ્યમાં. તો આપણે મનુષ્ય થયા છીએ તો આપણને મેક્સિમમ ચાન્સ છે સમ્યક દર્શન પ્રગટ કરવાના, એનો લાભ લઈ લેવો. વીજળીના ઝબકારે દોરો પરોવી દેવો. પામરતાનો ક્યારેય વિચાર ન કરો. ભગવાન આત્માને પામરતા કેવી, આપણને કોઈ પામરતા નથી. પ્રભુએ જ્યારે એમ કહ્યું કે તું સિદ્ધ સમાન છો તો પછી એમાં વિશ્વાસ નથી બેસતો. પ્રભુના જ્ઞાનમાં શુદ્ધ સમાન આપણે આવ્યા પછી હવે બીજા કોના સર્ટિફિકેટની આપણે જરૂર છે, બીજા ગમે તે માને આપણા વિશે, એથી શું ફેર પડે છે. હું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છું તો શુદ્ધ છું,
મારી વર્તમાન પર્યાયમાં મલિનતા છે, એથી કંઈ મારા સ્વરૂપમાં મલિનતા છે? એમ તો છે જ નહીં. તો હું હવે એવો પુરુષાર્થ શા માટે ન ઉપાડું? પરમ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ શા માટે ન ઉપાડું? જ્યારે ભગવાને એમ કહ્યું કે તું શુદ્ધ છો અને તું મારા જેવો છો, પુરુષાર્થ કર તો તારી પણ એવી દશા થશે. આવી વાત ભગવાને કહી છે તો હવે મારે કોની પાસે જવાની જરૂર છે કે આ સાચું છે ખોટું? ભગવાને કહેલી એ વાતને વેરીફાઈ કરાવવા માટે મારે કોઈ પાસે જવાની જરૂર છે કે ના? આ ભગવાને આવું કહ્યું છે, જરા એક મિનિટ તમે જરા બેન સમજાવો ને મને આ સાચું કે ખોટું. જરૂર જ નથી. એટલે પરમ સત્યને સ્વીકારવું, સિદ્ધાંતોને સ્વીકારવા, આ વર્તમાનમાં જે આપણને પર્યાયમાં જે કંઈ હોય એ બધો આપણો પ્રમાદ એમ સમજી અને આગળ ચાલવું કે આમ આ મને અમુક વસ્તુમાં આમ થાય છે તો એનો અર્થ કે મારો પ્રમાદ છે, મારે એ પ્રમાદ છોડી અને આમાં વધારે ઉદ્યમ કરવો છે. બસ ઉદ્યમ કરવાનું રાખવું કે શાસ્ત્રને સમજવા, એની સમજ મેળવવી, જેમ છે તેમ સિદ્ધાંતોને સ્વીકારવા, ન સમજાય તો એને અધ્યાર રાખીને એવા કોઈ માર્ગદર્શક કે જ્ઞાની પુરુષ પાસેથી સમજવાનો પ્રયત્ન કરવો. પણ વર્તમાનમાં મને આમ છે, હું આમ ન કરી શકું, કર્મ અમને નડે છે, હવે શું કરીએ, અમને ક્યાંથી થાય, એવો તો ક્યારેય વિચાર ન કરવો. એવું તો ક્યારેય નહીં વિચાર કરો. એટલે જ્ઞાન જે થાય છે તો એમાં સિદ્ધાંતમાં એમ કહ્યું છે કે જ્ઞાન જ્ઞાનના કારણે થાય છે અને પરની અપેક્ષા નથી, તો એ પરમ સત્ય જ છે. જો એવું ન હોત, તમારા પ્રશ્નનો હજી બાકી રહ્યો છે જવાબ એટલે આપું છું કે ટોપીની ખબર ટોપી એકવાર જાણવાથી થાય છે એમ નથી. કેમ કે તીર્થંકર ભગવાનને જ્યારે જે જ્ઞાન થાય છે તો એ જ્ઞાનની અંદર જો બધા જ્ઞેયો ઝળકે છે તો જ્ઞાન જે છે એને કોઈની પરાધીનતા નથી. જ્ઞાન સ્વયં સિદ્ધ છે. જ્ઞાન સ્વયં સિદ્ધ છે, એ બીજા ઉપર આધારિત નથી. જો બીજા પર આધારિત હોય તો કોઈને આવી સર્વજ્ઞતા થઈ શકે જ નહીં. કેવી રીતે આટલું બધું જાણવા જાય? આટલું બધું જાણતા ટાઈમ કેટલો લાગે વિચાર તો કરો. એટલે એનું કારણ નથી. સર્વજ્ઞને પણ પછી તો મુશ્કેલી પડી જાય. ઘણા વર્ષ પહેલાંની વાત છે, અમે શરૂઆતમાં સ્વાધ્યાય શરૂ કર્યા હતા એ વખતની વાત છે. મને યાદ છે ત્યાં સુધી પ્રવચન સારનો સ્વાધ્યાય અમારે ચાલતો હતો, બરાબર ને ગિરીશભાઈ? તો તે વખતે અમારા સ્વાધ્યાયમાં એક ભાઈએ પૂછ્યું કે સર્વજ્ઞ થયા પણ પછી કે બધું જાણે, તો બધું જાણે કેવી રીતે? આ બધું એમ કે હિસ્ટ્રી આ તે બધું બધી જગ્યાની નાની નાની, એને કે એમને એમ કે કંઈક એક વખત તો આવવું તો જોઈએ ને, નોલેજ તો થવું જોઈએ ને. એ વાત એમને ગળે નહોતી ઉતરતી. તો એ વખતની એમની દશા હતી, અત્યારે તો એ બહુ આગળ વધ્યા છે. તો પણ એવો પ્રશ્ન થયો હતો, મેં કહ્યું કે બધું જાણે એ જ્ઞાનનો સ્વભાવ છે, એ જ્ઞાનનું સામર્થ્ય એવું છે એટલે એ જાણે. અને પછી જેમ જેમ તમે આગળ વધારે અભ્યાસ કરતા જાઓ ત્યારે તમને ખ્યાલ આવે કે આવું જ્ઞાનનું સામર્થ્ય છે, આત્માનું આવું સામર્થ્ય છે. એટલે એને પરની અપેક્ષા નથી હોતી, નથી હોતી. એવું જો પરની અપેક્ષા હોય તો પછી સિદ્ધ ભગવાનને, કેવળી ભગવાનને જણાય જ નહીં. અને કેવળી ભગવાનને, તીર્થંકર ભગવાનને તમે સર્વજ્ઞતાની ના પાડવા જશો તો બધું ખોટું થઈ જાય છે. એટલે તર્ક દ્વારા એ બનતું નથી. અને સિદ્ધાંત પ્રમાણે પણ એમ જ છે. સિદ્ધાંતો આવ્યા છે એ ભગવાનના જ્ઞાનમાંથી આવ્યા છે, અને ભગવાનના જ્ઞાનમાંથી આમનામ નથી આવ્યા. ભગવાને કાંઈ બનાવ્યા છે એમ નથી, એ એમ જ છે, માટે એમાં આવ્યા છે. આપણે તો માત્ર અભ્યાસ કરીએ છીએ. તો અહીંયા વાત કેવળીની વાત આવી, આ જાણવાની વાતમાંથી મને લાગે છે કે આ રસપ્રદ વાત નીકળી, બરાબર છે? તો શું કેવળી પરને જાણતા નથી? એ વાત આપણે લીધી. કોણ કહે છે? જાણે છે તો તેઓ બધા પદાર્થને, તો પછી તેમના પરને જાણવાને વ્યવહાર કેમ કયો? હવે એનો ઉત્તર આપ્યો છે અહીંયા, કહે છે કે પર છે તેથી તથા તન્મય થઈને જાણતા નથી તેથી. બે વાત કરી. એને વ્યવહાર કહેવાનું કારણ શું? કે સ્વને બદલે એ પર છે એને જાણે છે, અને પર સાથે તન્મયપણું હોતું નથી. કોઈ પણ અન્ય દ્રવ્ય સાથે આપણને તન્મયપણું થાય નહીં. તે મયપણું એટલે તન્મયપણું. આપણે જેને જાણીએ એ મય થતા નથી. આપણે કોમ્પ્યુટરને જાણીએ તો કાંઈ કોમ્પ્યુટર મય થઈ નથી જતા. કોમ્પ્યુટર તો જુદું જ રહે છે. માત્ર કોમ્પ્યુટર સંબંધીનું આપણે જ્ઞાન કરીએ છીએ. એટલે કોઈ પણ જ્ઞેયને જાણીએ તો આપણે જ્ઞેયમય એટલે જ્ઞેય આકાર નથી થતા. આપણું જ્ઞાન જ્ઞાન આકારે જ રહે છે, એ પદાર્થમય જ્ઞાન થતું નથી. આજે પણ એ જ વાત હતી સ્વાધ્યાયની અંદર. પ્રશ્ન કર્યો કે ક્રમબદ્ધ માનવાથી બધી ગરબડ થઈ જાય છે. હજી એમને આ ક્રમબદ્ધ માટે થઈને પ્રશ્નો રહ્યા છે. આ કેવળ કેવળીની વાત કરી, સર્વજ્ઞની વાત કરી, આ બધું કર્યું તો હજી એમાં તો પછી ફાવ્યા નહીં. એટલે છેવટે કહે છે કે પણ ક્રમબદ્ધ માનવાથી બધી ગરબડ થઈ જાય છે.
હવે ગુરુદેવે ઉત્તર આપ્યો છે, બહુ સુંદર છે. ગરબડ તો ક્રમબદ્ધ ન માનવાથી થાય છે, ક્રમબદ્ધ માનવાથી તો બધી ગરબડ ઉડી જાય છે. વસ્તુમાં તો ક્યાંય ગરબડ છે જ નહીં, વસ્તુ એટલે આત્મા, એમાં તો ક્યાં કાંઈ ગરબડ છે, તે તો પૂર્ણ વ્યવસ્થિત છે. વસ્તુમાં તો ક્યાંય ગરબડ છે જ નહીં, તે તો પૂર્ણ વ્યવસ્થિત છે. અજ્ઞાનીની મતિ જ અવ્યવસ્થિત થઈ રહી છે, તે ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધાથી મતિ વ્યવસ્થિત થઈ જાય છે. પાછો એના ઉપર પ્રશ્ન કર્યો કે જો અમારા કરવાથી કાંઈ થતું જ નથી તો પછી કોઈ કાર્ય શા માટે કરે? ક્રમબદ્ધની વાત આવી એટલે પેલી અકર્તા ભાવની વાત આવે ને એમાં, કે કાંઈ કરી શકતો નથી, તો કે છે કે અમારા કરવાથી કાંઈ થતું જ નથી તો પછી કોઈ કાર્ય શા માટે કરે? જો કોઈ બનાવશે જ નહીં, કાર્ય કરશે જ નહીં એટલે બનાવશે જ નહીં, તો પછી આ મંડપ કેવી રીતે બનશે, આ જૈન સેન્ટર કેવી રીતે બનશે? સાદો ક્વેશ્ચન. આ કારખાના કેવી રીતે ચાલશે? બધી વ્યવસ્થામાં જ ગરબડ થઈ જશે. આપણે પણ એ વાત લીધી હતી કે બધાની માન્યતા એવી છે કે જો કાંઈ કરવામાં જ નહીં આવે તો પછી શું છે કે કોઈ ધર્મને પણ માનશે નહીં ને બધું, બધા દુઃખી થશે. આપણે એ રીતે વાત લીધી હતી ને, અહીંયા એવો જ પ્રશ્ન એમણે પણ કર્યો છે. બધું કહે છે કે કોણ મંડપ બનાવે છે, કોણ કારખાના ચલાવે છે? અજ્ઞાની મંડપ બનાવવા અને કારખાના ચલાવવાનું અભિમાન કરે છે, એ વાત તો સાચી છે, પણ કોઈ કોઈને બનાવતું કે ચલાવતું નથી. એમાં નિમિત્ત હોય, જે કંઈ કાર્ય થાય, આ બધું કોમ્પ્યુટર બન્યું, આ બરાબર છે, પરમાણુઓનો સ્કંદ છે, તો એ જે બન્યું તો એની અંદર કેટલાય નિમિત્ત હશે, તો એ નિમિત્ત હોય, પણ કાર્ય જે થયું એ તો દ્રવ્યનું કાર્ય થયું છે. એટલે દ્રવ્યની મુખ્યતા આપણે એટલા માટે કરીએ છીએ કે આપણને દ્રવ્યની મુખ્યતા કરતાં આપણો જે કરતા ભાવ છે ને એ ચાલ્યો જાય. એટલા માટે આપણે દ્રવ્ય દ્રષ્ટિ કરવી છે. એટલા માટે હંમેશા આપણે જે કંઈ કાર્ય થાય છે તો ક્યાં થયું અને કેવી રીતે થયું, શેમાંથી થયું અને એનું પરિણામ શું આવ્યું, એનો જો વિચાર કરીએ તો બધું શાંત પડી જાય. કે સોનામાંથી આ થયું તો સોના રૂપે જ થયું, માટીમાંથી થયું તો માટી રૂપે જ થયું. એટલે દ્રવ્ય રૂપે જ એ કાર્ય થાય છે, પરિણામી દ્રવ્ય રૂપે જ પરિણામ હોય છે. આવો જ્યારે વિચાર કરીએ છીએ, આવો વિચાર કરીએ છીએ તો લક્ષ દ્રવ્ય તરફ થાય છે, અને દ્રવ્ય તરફ લક્ષ થાય છે તો એ જ રીતે આપણા પરિણામનો જ્યારે વિચાર કરવા બેસીએ તો આપણે પરિણામ માત્ર છીએ કે આપણે દ્રવ્ય છીએ, એવો વિચાર આપણને સ્ફુરે છે. એટલે દ્રષ્ટિ પર્યાય તરફથી દ્રવ્ય તરફ જાય છે. અનંતકાળથી પર્યાય દ્રષ્ટિ રહ્યો છે આ જીવ, એને પર્યાય સિવાય બીજું કાંઈ જોયું નથી. અને પર્યાયમાં ને પર્યાયમાં જે રાગી થયો છે, દ્વેષી થયો છે, એને દ્રવ્ય તરફ લક્ષ કર્યું હોત તો એમ બનત નહીં. એટલે આચાર્ય ભગવાનને તો આપણી દ્રષ્ટિ દ્રવ્ય તરફ કરાવવી છે, એટલે સિદ્ધાંતની વાતને લીધી છે. બાકી તો સામાન્ય સમજમાં જે કંઈ આવે છે એને સિદ્ધાંતમાં ઉતારવા બેસીએ તો બધું જ ઉતરી શકે, એક એક વસ્તુ ઝીણી ઝીણી આપણે સૂક્ષ્મ ઉતારી શકીએ એવું નથી. અહીંયા કહે છે કે જ્યાં એક દ્રવ્યની બીજા દ્રવ્યમાં, એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અત્યંત અભાવ છે, ત્યાં એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં શું કરી શકે? એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં છે નહીં, એની આનું અસ્તિત્વ અને આનું અસ્તિત્વ બંનેના અસ્તિત્વ જુદા છે. આ દ્રવ્યની એ સત્તા એના રૂપે છે, આ દ્રવ્યની સત્તા એના રૂપે છે. આ બંનેની સત્તા એકબીજા રૂપે થતી નથી, એકબીજા રૂપ દ્રવ્ય થતા નથી, એકબીજામાં વ્યાપતા નથી, ત્યારે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કઈ રીતે કરે, ખરેખર કઈ રીતે કરે? જ્યારે કાર્ય થાય છે ત્યારે એટલું જ કહેવાય કે આ દ્રવ્યની ઉપસ્થિતિમાં, એની હાજરીમાં આ કાર્ય થયું, તો તમે એને કેટાલિસ્ટ કહો છો, આપણે નિમિત્ત કહીએ. પણ જ્યાં કાર્ય થયું છે, એ કાર્ય જ્યાં થયું છે એ જ એનું કરતા છે. એટલે એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો અત્યંત અભાવ છે તો પછી બીજા દ્રવ્યમાં એ કાંઈ કરી શકે નહીં. અત્યંત અભાવનો અર્થ શું? અત્યંત અભાવનો અર્થ એ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું પણ નથી, સ્પર્શતું પણ નથી. અડે તો અભાવ ન રહે. એટલે તદ્દન ભિન્ન છે કહેવાનો આશય છે. આપણે જે બધી વાત લીધી હતી એ જ અહીંયા લીધી છે, આપણે પહેલાં સ્લાઇડમાં લીધી છે આપણે, કે જો આ ક્રમબદ્ધનો નિર્ણય આવી રીતે કરીએ તો પછી એને આપણે આવો ઉપદેશ આપશો તો લોકો આળસુ થઈ જશે, ક્રમબદ્ધમાં થવાનું છે એમ તો, અને એના કરવાથી કાંઈ થતું જ નથી તો કોઈ પુરુષાર્થ શા માટે કરે? બરાબર, આપણે આ વાત સ્લાઇડમાં આ રીતે લીધી હતી, બધા કંઈ કરશે જ નહીં અને પછી કંઈ કરશે નહીં તો પછી બધા ભૂખે મરશે, દુઃખી થઈ જશે. એટલે ક્રમબદ્ધનો
નિર્ણય અને પછી એમાંથી અકર્તા ભાવની વાત કરશો ને આવો ઉપદેશ આપતો છો, આવી દશા થશે. ગુરુદેવ કહે છે કે ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં જ સાચો પુરુષાર્થ છે. કેમ કે ક્રમબદ્ધનો નિર્ણય કરવામાં જ્ઞાયક સ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય છે. એ વાત આપણે સમજ્યા છીએ, અકર્તા ભાવ અને પછી જ્ઞાયક સ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય છે. જેમ જ્ઞાયકમાં ભવ નથી તેવી જ રીતે ક્રમબદ્ધનો નિર્ણય કરનારને પણ ભવ નથી. એક બે ભવ રહે છે તે પણ જ્ઞેય તરીકે રહે છે. સમ્યક દર્શન થયા પછીથી અંદરમાં દ્રષ્ટિ એવી બદલાય છે કે ભવ ભવ કોને, હું ભગવાન આત્મા મને ભવ ક્યાં, અને ભવ જે છે તો એને એ જ્ઞેય તરીકે લે છે. એક બે ભવ રહે છે તે પણ એને જ્ઞેય તરીકે છે. સમ્યક દ્રષ્ટિની તો એવી દશા હોય છે. બીજી પર્યાય થાય, બીજો ભવ થાય તો થવાના હોય તો થાય, અમે તો આ ભગવાન આત્મા છીએ, જે થતા હશે તે થશે, એ બધી પર્યાય જે થવાની તે થશે, એથી કરીને અમે ભગવાન આત્મા મટી જવાના નથી, એવી ખુમારી હોય છે. સમ્યક દ્રષ્ટિને તો એવી ખુમારી હોય. એટલે અહીંયા એમ કહે છે કે એ જ્ઞેય તરીકે, એક બે ભવ રહે છે તે પણ જ્ઞેય તરીકે રહે છે. અને વાસ્તવમાં એવું જ છે, સમ્યક દ્રષ્ટિની દશા એવી જ છે. એ નરકમાં હોય તો પણ એ સમ્યક દ્રષ્ટિ જે છે એ પોતાના સ્વરૂપમાં જ રહે છે. કૃપાળુદેવને કોઈએ પૂછ્યું, કોઈ હિન્દુની હાજરીમાં આવી રીતે જાણીને પૂછ્યું કોઈએ એમ કે કૃષ્ણ ભગવાન ક્યાં છે, એટલે ખબર કે એ તો એમ જ કહેશે કે નરકમાં છે. મારે હમણાં મિલવોકીમાં આવું જ થયું, મને ખબર નથી. કોઈ હિન્દુ ભાઈ પણ બેઠા હશે પાછળ, ને એમાં ભગવાનની કંઈક વાત ચાલતી છે એમાં કે ભાઈ કૃષ્ણ ભગવાન આ નરકે ગયા ને આવતી 24મી પછી તો તીર્થંકર થશે ને આ બધી વાત કરી. એટલે રામચંદ્રજી પણ મોક્ષે ગયા ને એ બધી વાત કરી, તેમાં કૃષ્ણ ભગવાનને નરકે ગયા એ વાત એમણે પકડી. કે તમે તો કહો છો નરકમાં ગયા ને તો પછી, અને પાછી એમાં બધી ગુરુજ મિથ્યાત્વની વાતે કંઈક આગળ ચાલી હતી કે ભાઈ બીજા દેવગુરુને માનવા નહીં, કુદેવ કુગુરુ શાસ્ત્રને માનવા નહીં, એમ વાત કરી હતી એમાં, એ રીતની વાત કરી. એટલે આને જરાક એમ લાગ્યું, મેં કીધું એમ નથી તો તમે એમ કૃષ્ણ ભગવાનને માનતા જ, મેં કીધું ક્યાં, અમે તો ભાવિ તીર્થંકર તરીકે અમને પૂરેપૂરું માન આપીએ છીએ, અમે તો એમને ભાવિ તીર્થંકર તરીકે ગણીએ છીએ. અને અમે તો એમ કહ્યું કે કૃષ્ણ ભગવાન નરકમાં છે પણ એ પોતાના સ્વરૂપમાં છે, અમે ક્યાં એમના વિશે કંઈ ખરાબ કહીએ છીએ. પછી એમને વાત સમજાઈ કહું, આ તો આ અર્થમાં વાત ચાલે છે. તો કૃપાળુદેવે ત્યારે જવાબ આપ્યો કે પોતાના સ્વરૂપમાં છે. કંઈ ડિપ્લોમેટિક આન્સર નહોતો આપ્યો કૃપાળુદેવે, એમ જ છે, એમ જ છે. કંઈ એટલા માટે નહીં કે પેલા હિન્દુ બેઠા છે એટલે એમ કે કહીએ, એમ નહીં, એમ જ હોય છે. અહીંયા કહે છે પોતાની મતિમાં ક્રમબદ્ધની વ્યવસ્થાને વ્યવસ્થિત કરવી તે જ સાચો પુરુષાર્થ છે. પોતાની મતિમાં, પોતે અત્યારે તો સમજણપૂર્વક જે કરી રહ્યો છે એટલે મતિશ્રુત જ્ઞાન દ્વારા જે કંઈ કરવાનો છે એમાં અત્યારે તો સમજણ છે. પોતાના સ્વરૂપમાં જે જવાનો છે તે મતિશ્રુત જ્ઞાન દ્વારા જવાનો છે. મતિશ્રુત જ્ઞાન દ્વારા સમ્યક દર્શન થાય છે, અવધિ જ્ઞાન દ્વારા કે મનોપરિધાન જ્ઞાન દ્વારા સમ્યક દર્શન નથી થતું. સમ્યક દર્શન થાય છે તો મતિશ્રુત દ્વારા જ થાય છે. પણ એવા મતિશ્રુત જ્ઞાન દ્વારા જ્યારે એ સમ્યક દર્શન પ્રગટ કરવાનો છે તો એ પહેલાંની દશાની અંદર એની પોતાની મતિ એટલે કે એ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરે, બુદ્ધિપૂર્વકનો જે અભ્યાસ છે એમાં એણે ક્રમબદ્ધની વ્યવસ્થાને વ્યવસ્થિત કરવી તે જ સાચો પુરુષાર્થ છે. એટલે જેમ કહ્યું પહેલાં એ પ્રમાણે આગમ અને યુક્તિથી ક્રમબદ્ધ પર્યાયને જેમ છે તેમ સમજવી પોતાની બુદ્ધિમાં. પ્રશ્ન કર્યો છે કે પર્યાય તો વ્યવસ્થિત જ થવાની છે, અર્થાંત પુરુષાર્થની પર્યાય તો જ્યારે તેના પ્રગટ થવાનો કાળ આવશે ત્યારે જ પ્રગટ થશે, એવી સ્થિતિમાં હવે કરવાનું શું રહી ગયું? હવે એમને ક્યાં ક્રમબદ્ધનો નિર્ણય થયો છે એ કયા આધારે કહી શકે, પણ આ પ્રશ્ન કરી શકે એમ કહે છે ને કે જ્યારે થવાની છે તે કાળ આવશે ત્યારે જ પ્રગટ થશે, એ તો ક્રમબદ્ધનો જેને નિર્ણય થયો છે એ કહી શકે. વ્યવસ્થિત પર્યાય છે એવું જાણ્યું ક્યાંથી, તમે ક્યાંથી જાણ્યું વ્યવસ્થિત પર્યાય? તમને તો ક્રમબદ્ધનો નિર્ણય નથી, ક્રમબદ્ધનો નિર્ણય છે એને વ્યવસ્થિત પર્યાય છે, ક્રમમાં છે બરાબર, પણ એનો નિર્ણય જેને થયો નથી એ પાછા વાત એવી રીતે કરે. એટલે કહે છે કે એવું જાણ્યું ક્યાંથી? વ્યવસ્થિત પર્યાય દ્રવ્યમાં છે, દ્રવ્યમાં પ્રવાહ છે આખો પર્યાયનો, અને બે એક પછી એક પછી એક પર્યાય થયા કરે છે, બે પર્યાયની વચ્ચે કોઈ અવકાશ નથી. એક પર્યાયનો વય થાય એ જ વખતે બીજી પર્યાય થઈ જાય છે, તો એ
વ્યવસ્થિત પર્યાય દ્રવ્યમાં છે, પછી તો દ્રવ્ય ઉપર જ દ્રષ્ટિ કરવાની છે. પર્યાયના ક્રમ ઉપર દ્રષ્ટિ ન કરતાં ક્રમસર પર્યાય જેમાંથી પ્રગટ થાય છે એવા દ્રવ્ય સામાન ઉપર જ દ્રષ્ટિ કરવાની છે. કેમ કે તેના ઉપર દ્રષ્ટિ કરવામાં અનંત પુરુષાર્થ આવી જાય છે. ક્રમબદ્ધના સિદ્ધાંતથી અકર્તાપણું સિદ્ધ થાય છે, ક્રમ સમક્ષ જોવાનું નથી. જો ક્રમબદ્ધની આટલી બધી વાત કરવામાં આવી છે એ એટલા માટે સમજાવવા માટે કરવામાં આવી છે કે જીવને સ્વરૂપ તરફ વાળવો છે અને એવો એને નિર્ણય થઈ જાય છે કે બધું ક્રમબદ્ધ બરાબર વ્યવસ્થિત જ થાય છે. એવો જ્યારે નિર્ણય થાય છે તો એને બહારમાં કાંઈ કરવાપણાના જે વિકલ્પો છે ને એ બંધ થઈ જાય. એટલો એ તર્ક દ્વારા સ્વીકાર કરે ને તો બીજું એને શાંતિ થઈ જાય, ઘણી શાંતિ થઈ જાય, દ્વેષ રાગ બધું ઓછું થઈ જાય, આર્થ ધ્યાન ઓછા થઈ જાય. સૌથી મોટી વાત તો એ છે કે આર્થ ધ્યાન ઓછા થઈ જાય. નાની નાની વસ્તુમાં તૂટી ગયું ને ભાંગી ગયું ને ન થયું ને બરાબર નુકસાન ગયું ને એ બધું જે છે એને લીધે થઈને એને જે આર્થ ધ્યાન થાય એ બધું ઓછું થઈ જાય. એ એમ જ થવાનું હતું. કેટલી બધી શાંતિ થઈ જાય છે માત્ર તર્ક દ્વારા એવો નિર્ણય કરીએ તો પણ. અને એ સાધક અવસ્થામાં આ બધું જરૂરી છે. એવી શાંતિ જળવાઈ રહે તો એ પછી આગળ સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરશે ને. પણ આજે આ નથી ને આજે તે નથી ને આજે આમ નુકસાન થયું છે ને એવા ટેન્શનમાં ને ટેન્શનમાં હશે તો એ સ્વરૂપ તરફ ક્યાંથી વળવાનો છે? એટલે આ તો મોટું આલંબન છે આપણા સાધક દશામાં. સાધક દશામાં જીવને આ મોટામાં મોટું આલંબન છે. જજી સાધક તો થયો નથી, સાધક તો જ્યારે સમ્યક દર્શન થશે ત્યારે કહેવાશે, પણ એ એ સન્મુખ આવ્યો છે ત્યાં સુધી પહોંચ્યો છે ત્યારે આ તો મોટામાં મોટું આલંબન છે કે પોતાની શાંતિ એને જળવાઈ રહે. અકર્તા ભાવને કારણે એનો ઉપયોગ બહારમાં બહારમાં જે રખડતો હતો એ પાછો વળે, સ્વરૂપ તરફ વળે. થોડીક વાર માટે પણ જે એટલો વિચાર કરે છે તો એટલી વાર પાછો વળે છે. વારંવાર વિચાર કરતો જાય છે, જેમ 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 વધારે એનો વિચાર કરે છે. એક વખતમાં નથી થઈ જતું આ બધું, ખૂબ એનો અભ્યાસ કરવાનો. એ વારંવાર વિચાર કરે છે તો પાછો વળે છે, સ્વરૂપ તરફ વળે છે. અને પછી જ્યારે એ વખતે એ સ્વરૂપનું મહાત્મ્ય જાણે છે, સ્વરૂપનું સ્વરૂપમાં શક્તિ કેટલી છે, કેવો સ્વભાવ છે, આ બધાનો જ્યારે અભ્યાસ કરે છે ત્યારે એના ભાવ કેવા બદલાઈ જાય છે, પછી પુરુષાર્થ ઉપડે છે. એટલે આ બધું તો એની ભૂમિકા તૈયાર કરવા માટે પણ ક્રમબદ્ધનો તર્ક દ્વારા અને આગમ દ્વારા નિર્ણય કરવો જરૂરી છે. એ વિના આગળ નહીં વધારે. આ તો પગથિયા છે. હા, પગથિયા છે. ટકી રહેવાનું, એ જે અગાઉ કહ્યું એ રીતે સમ્યક થવું જોઈએ. એને એને જે ક્રમબદ્ધ પર્યાય છે એનો નિર્ણય સમ્યક થવો જોઈએ. સમ્યક તો અનુભવ સહિત થાય. એટલે દ્રષ્ટિનો દ્રષ્ટિ કરવાની વાત જે કરી તો એમાં એવું છે કે દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરતાં એવો સમ્યક નિર્ણય થઈ જાય છે. ક્રમબદ્ધમાં કરવાનું શું આવ્યું? ક્રમબદ્ધમાં કરવાનું શું આવ્યું? કરવાનું છે જ ક્યાં? કરવાનું તો છે જ નહીં, કરતા ભાવ તો કાઢવાનો છે. ને આત્મા કરી શું શકે છે? તો કૃપાળુ દેવે પણ કહ્યું કે પોતાના સ્વભાવ ભાવનો કરતા છે. હવે સ્વભાવ ભાવમાં એને શું કરવાનું? સ્વભાવ શેને કારણે છે? ગુણને કારણે છે. તો હવે એમાં એને શું કરવાનું? કંઈ કરવાનું નથી. તું સ્વભાવ ભાવને જાણ એમ કહ્યું કૃપાળુ દેવે, એમ કહ્યું કે ભાઈ આત્મા સ્વભાવ ભાવનો કરતા છે તો તું સ્વભાવ ભાવે થઈ જા. હવે એમાં કરવાનું કરવાનું એને શું આવ્યું? કે પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમી જાય, બસ. એ તો કરવાનું, એ તો મોટામાં પુરુષાર્થ. એ કરવાનું નથી, એ અચીવમેન્ટ છે. પોતાના સ્વભાવ ભાવે થવું એ જ અચીવમેન્ટ છે. એ એની એ સાધક અવસ્થા થઈ એ અચીવમેન્ટ છે. અને પછી એવી જ અવસ્થા થતાં 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 આગળ પૂર્ણ દશા થઈ એ પણ અચીવમેન્ટ છે. કેવળ જ્ઞાનની દશા થઈ, પૂર્ણપણે સ્વભાવ ભાવે થઈ ગયો. એ સાધક ભાવ અને સિદ્ધ ભાવ બંને અચીવમેન્ટ છે, બંને પર્યાય છે, પરિણામ છે. પણ એને બીજી રીતે આપણે કહીએ કે એમાં એને ઘણું પ્રાપ્ત કર્યું, અચીવમેન્ટ છે. પોતામાંથી જે વસ્તુ અંદરમાં પડી હતી એ એની પ્રાપ્તિ પોતાને થઈ, આ તો અચીવમેન્ટ છે. એટલે કરવાનું બહારમાં પરમાં કાંઈ કરવાનું નથી, બહારનું કર્તૃત્વ કાઢવાનું છે. પરલક્ષ્ય થયો છે, એના વિકલ્પો બહાર રહ્યા છે, બહારમાંનો ઉપયોગ ભમે છે, એ બધું એને ત્યાંથી હટાવી અને સ્વ તરફ લઈ જવાનું છે. એટલે કહે છે કરવાનું છે જ ક્યાં, ક્રમબદ્ધમાં શું કરવાનું છે? માત્ર એનો સ્વીકાર. આપણે શું કહ્યું? પુરુષાર્થમાં સત્યનો સ્વીકાર. હજી આવશે આપણે સમ્યક દર્શનના પુરુષાર્થમાં, હજી પુરુષાર્થની ઘણી વાત આવશે, ઘણી વાત કરવાના છીએ. એમાં પુરુષાર્થની જ વધારે વાત છે.
તો કરતું તો બુદ્ધિ કે છે કે એટલે અહીંયા કરવામાં એટલે પરનું કરવાનો અહીંયા સમજવાનો એમાં કરતું તો બુદ્ધિ આવે છે. હા એ કહ્યું છે એટલે એ તો હા ત્રણ ત્રણ વાત કરી છે આપણે મુખ્યતા તો એ કરી ને નિશ્ચયથી તો આમ જ છે. પછી સાથે વ્યવહાર હોય એ સમજાય ઉપચાર પણ બતાવ્યો. કરવાની બુદ્ધિ છૂટી જાય છે કરવામાં તો કર્તૃત્વ બુદ્ધિ આવે છે અને કરવાની બુદ્ધિ છૂટી જાય એ ક્રમબદ્ધ છે. ક્રમબદ્ધમાં કર્તૃત્વ બુદ્ધિ છૂટી જાય છે પરમા તો કાંઈ કરી શકતો જ નથી પોતાનામાં પણ જે થવાનું છે તે જ થાય છે અર્થાત પોતાનામાં પણ જે રાગ થવાનો છે તે થાય છે તેનું શું કરવું. રાગ થવાનો છે તે થાય છે આપણે પછી એમાં એમ કહીએ કે ભાઈ એ કર્મના ઉદય આવ્યા અને એ વખતે આ પ્રમાણે એની દશા હતી એટલો પ્રમાદ હતો એટલે એને રાગ થઈ ગયો પણ એ એમ જ થવાનું હતું. એટલે એ કહે છે કે પોતાનામાં પણ જે રાગ થવાનો છે તે થાય છે તેનું શું કરવું. રાગમાં પણ કર્તૃત્વ બુદ્ધિ છૂટી ગઈ. હવે આ નિર્ણય થયો એટલે કરવાનો ભાવ જ્યારે નીકળી ગયો તો કર્તૃત્વ બુદ્ધિ રાગ થયો છે એ વખતે એને એ જાણે છે અને એમ કર્તૃત્વ બુદ્ધિ છૂટી જાય છે કે એ રાગનો કરનારો હું નહીં આ શુભભાવ મારો નહીં. શુભભાવ આવ્યો છે એનાથી હું જુદો છું શુભભાવ કરનારો હું નહીં એમ કર્તૃત્વ બુદ્ધિ શુભભાવની છૂટી જાય એ વાત કરી છે. રાગમાં પણ કર્તૃત્વ બુદ્ધિ છૂટી ગઈ. ભેદ અને પર્યાયથી પણ દ્રષ્ટિ હટી ગઈ. પર્યાય તરફ તો દ્રષ્ટિ એની બારમાં હતો ત્યારે રહેતી હતી હવે સ્વનું લક્ષ થયું છે જ્યારે ત્યારે તો પર્યાય તરફથી દ્રષ્ટિ હટીને દ્રવ્ય તરફ ગઈ છે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરી અને અકર્તા ભાવ દ્વારા સ્વરૂપ લક્ષ્ય થયો છે તો દ્રષ્ટિ હવે સ્વ તરફ થઈ એટલે ધ્રુવ તરફ દ્રષ્ટિ થાય છે પર્યાય તરફ દ્રષ્ટિ નથી રહેતી. કેમ કે પર્યાય એક સમયની છે અને જે પર્યાયમાં પોતાને ફેરફાર કરવાની બુદ્ધિ હતી ત્યાં સુધી એ પર્યાય બુદ્ધિ થતો હતો. હવે એ સમજી ગયો છે કે પર્યાયમાં હું ફેરફાર કરી શકતો નથી પરિણામ નિશ્ચિત છે એટલે હવે એને પર્યાય તરફથી દ્રષ્ટિ હટી ગઈ છે. એટલે પર્યાયથી પણ દ્રષ્ટિ હટી ગઈ છે. બીજી વાત ભેદની લીધી છે. ભેદ અને પર્યાયથી પણ દ્રષ્ટિ હટી ગઈ છે. એટલે ભેદ એટલે સ્વપણનો જે ભેદ કરતો હતો કે હું શુદ્ધ સ્વરૂપ આમ ને એના સિવાય બાકી બધું એ ભેદ આ શરીર સાથે જે રહ્યો હતો અને એ પણ પોતાનો ભાગ છે બરાબર. દરેક જગ્યાએ જે જે કાંઈ વસ્તુ છે તે એમાં એ ભેદ પાડીને જ જોવાની એની વૃત્તિ હતી અને સ્વનું લક્ષ કરવા જાય ત્યારે પણ એમ કે અનંત ગુણનો સમૂહ આત્મા છે એવા પણ એ ભેદ પાડતો હતો એ બધું જતું રહ્યું. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય ત્યાર પછીથી સ્વ અને પર બરાબર સ્પષ્ટ સમજાઈ જાય છે. એટલે સમ્યક નિર્ણય થાય ત્યારે એ બધું જુદું પડી જાય. એટલે સાચું ભેદ જ્ઞાન તો અનુભવ થાય ત્યારે જ છે. બરાબર છે. એટલે એ અપેક્ષાએ એમ કહેવાય અપેક્ષાએ એમ પણ કહેવાય બરાબર. ભેદ અને પર્યાયથી પણ દ્રષ્ટિ હટી ગઈ ત્યારે ક્રમબદ્ધની પ્રતીતિ થઈ. એટલે અહીંયા તો મૂળ વાત એ લેવી છે પેલા પ્રતીતિ લીધું ને એટલા માટે. એટલે પ્રતીતિ થાય તે કાળે ખરેખર તો એને અભેદની દ્રષ્ટિ થઈ છે એટલે ભેદ ઉપરથી દ્રષ્ટિ ચાલી ગઈ છે. એટલે સાચું ભેદ જ્ઞાન ક્યારે થાય કે જ્યારે એ અનુભવ થાય છે એટલે પ્રતીતિ થાય છે ત્યારે. એટલે અહીંયા પ્રતીતિની વાત આગળ આવે છે ને એટલા માટે મેં કહ્યું. ક્રમબદ્ધની પ્રતીતિમાં તો જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયો. ક્રમબદ્ધની પ્રતીતિમાં તો જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયો. નિર્મળ પર્યાય કરું એવી બુદ્ધિ પણ છૂટી ગઈ. અહીંયા આ જે તર્ક દ્વારા નિર્ણયની વાત નથી સમ્યક નિર્ણય ક્રમબદ્ધના સમ્યક નિર્ણયના કારણે શું થાય છે એ અપેક્ષાથી વાત છે બરાબર છે. રાગ કરવું એ વાત તો દૂર રહી ગઈ. અરે જ્ઞાન કરવું એ બુદ્ધિ પણ છૂટી જાય છે. સ્વરૂપનું લક્ષ થયું એને એવો અનુભવ થયો પછી પોતે જ્ઞાન સ્વરૂપે જ પરિણમે છે. ભવ્ય ને અભવ્યનો આ જ તફાવત છે. પેલાને માહિતી રૂપે જ્ઞાન તો ઘણું જ છે જે અભવ્ય છે એને માહિતી રૂપે જ્ઞાન તો ઘણું છે એને તો એટલું બધું જ્ઞાન થઈ શકે. 12 અંગ અને 14 પૂર્વમાંથી એને 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન થઈ શકે કંઈ નાની સુની વાત નથી. પણ એ જ્ઞાન ભાવે પરિણમતો નથી. માહિતી પ્રાપ્ત કરું એવો એને જે વિકલ્પ રહ્યા કરે છે અને જ્ઞાન ભાવે પરિણમતો નથી. જ્ઞાન એ ગુણ છે
અને આપણે જે દ્રવ્ય સ્ત્રોતના અભ્યાસ દ્વારા જાણીએ છીએ માહિતી છે, માહિતીરૂપ જ્ઞાન છે, એની અપેક્ષાથી આપણે જ્ઞાન કહીએ છીએ, પણ વાસ્તવમાં જ્ઞાન તો પોતાના સ્વરૂપનું જ્ઞાન, તે જ્ઞાન છે. પોતાનામાં જે જ્ઞાન ગુણ છે, એનું ભવન છે, એને અનુભવમાં આવે છે, એ જ્ઞાન છે. અનંત ગુણોનું પરિણમન જે એને અનુભવમાં આવે છે, એ જ્ઞાન છે. એટલે પછી એને જ્ઞાન કરવું એ વાત ક્યાં રહી, એ અપેક્ષાથી અહીંયા વાત કરી છે. સૂક્ષ્મ વાતો ઘણી લીધી છે ગુરુદેવે આની અંદર. એટલે આપણે જાણીને જ આ લીધું છે કે હવે ક્યારેક તો આવો સ્વાધ્યાય થાય, સૂક્ષ્મ સ્વાધ્યાય થાય, પછી વાંચવાનું મન થાય. ક્રમબદ્ધની પ્રતીતિમાં તો જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયો, નિર્મળ પર્યાય કરું એવી બુદ્ધિ પણ છૂટી ગઈ, કારણ કે પરિણામ તો નિર્મળ થાય જ છે. રાગ કરવું એ વાત તો દૂર રહી ગઈ, અરે જ્ઞાન કરવું એ બુદ્ધિ પણ છૂટી જાય છે, કરતું તો બુદ્ધિ પણ છૂટી જાય છે, અને એકલું જ્ઞાન રહી જાય છે. એકલું જ્ઞાન રહી જાય છે. જેને રાગ કરવો છે, રાગમાં અટકવું છે, તેને ક્રમબદ્ધની વાત બેઠી જ નથી. રાગ કરવો અને રાગ છોડવો એ પણ આત્મામાં નથી. આત્માનો ક્યાં સ્વભાવ એવો છે કે રાગ કરે, એનામાં ક્યાં કોઈ ગુણ છે કે રાગ કરે, અને પછી છોડવું ક્યાં? ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ. આત્મા કાંઈ ગ્રહણ કરતો નથી, કાંઈ છોડતો નથી, એવો ને એવો ભગવાન આત્મા છે. આત્મા તો એકલો જ્ઞાન સ્વરૂપ જ છે. પરની પર્યાય તો જે થવાની છે તે તો થાય જ છે, તેને હું શું કરું? અને મારામાં જે રાગ આવે છે તેને હું શું લાવું? રાગ થયો છે તો થયો, હું લાવું એ ભાવ નથી રહેતો પછી. અને મારામાં જે શુદ્ધ પર્યાય આવે તેને હું કરું લાવું એવા વિકલ્પથી પણ શું છે? પોતાની પર્યાયમાં થનારો રાગ અને થનારી શુદ્ધ પર્યાય તેને કરવાનો વિકલ્પ શું? તો ઘણી ઊંચી વાત આવે છે અહીંયા. રાગ અને શુદ્ધ પર્યાયના કર્તૃત્વનો વિકલ્પ શુદ્ધ સ્વભાવમાં છે જ નહીં. કેમ કે ઉપર કહ્યું ને કે આત્મા તો એકલો જ્ઞાન સ્વરૂપ છે, એ જ્ઞાન માત્ર રહી ગયું. તો જ્ઞાન માત્ર રહી ગયું એટલે પોતે જ્ઞાન ભાવે થઈ ગયો, જ્ઞાન ભાવે પરિણમી ગયો, જે અભવ્ય નથી કરી શકતો. તો આવી દશામાં શું છે એ અહીંયા વર્ણન થયું છે. વિકલ્પ પછી કોઈ વિકલ્પ નથી રહેતા. શુદ્ધ પર્યાય કરવાનો પ્રશ્ન ઉપસ્થિત જ થતો નથી, શુદ્ધ જ પરિણામ થઈ રહ્યા છે. તો શુદ્ધ પર્યાય આવે તેને કરું ને લાવું એવા વિકલ્પ એને ક્યાંથી હોય? પોતાની પર્યાયમાં થનારો રાગ અને થનારી શુદ્ધ પર્યાય તેને કરવાનો વિકલ્પ શું? એને કરવાનો વિકલ્પ ક્યાંથી આવે? રાગ અને શુદ્ધ પર્યાયના કર્તૃત્વનો વિકલ્પ શુદ્ધ સ્વભાવમાં છે જ નહીં. આવું અકર્તાપણું, બહારનું અકર્તાપણું તો પહેલાં એ તર્ક દ્વારા સમજો, સમ્યક દર્શન થયા પછીથી આ અંતરંગ અકર્તાપણાનો ભાવ છે મુકુંદભાઈ. આ વિશેષ વાત છે. શુદ્ધ પર્યાયના કર્તૃત્વનો વિકલ્પ શુદ્ધ સ્વભાવમાં છે જ નહીં. અકર્તાપણું આવી જવું તે જ મોક્ષ માર્ગનો પુરુષાર્થ છે. એટલે આ અકર્તાપણું, પેલો તો આપણે બહારના પરના અકર્તા ભાવની વાત કરી, પણ અહીંયા અંતરંગમાં અકર્તા ભાવ જે પ્રગટ થાય છે એ વાત આમાં લીધી છે. શુદ્ધ સ્વભાવમાં, આત્મસ્વભાવની અંદર નિર્મળ પર્યાયને કરું એવો કોઈ વિકલ્પ ઉત્પન્ન થાય એવું તો કાંઈ છે જ નહીં. એ વિકલ્પનો કરનારો જ નથી. શુદ્ધ સ્વભાવ એવો છે કે વિકલ્પનો કરનારો જ નથી. વિકલ્પ કોઈ શુદ્ધ સ્વભાવમાં છે જ નહીં. શુદ્ધ સ્વભાવમાં કોઈ વિકલ્પ નથી, અનંત ગુણ છે અને અનંત ગુણનું નિર્મળ પરિણમન છે બસ. એમાં વિકલ્પ તો છે જ નહીં. વિકલ્પ તો મનના, વિકલ્પ તો મનના, અને એ જ મોક્ષનો પુરુષાર્થ છે. કેટલી સુંદર વાત કરી, કેવી તત્વજ્ઞાનની અદ્ભુત વાત કરી, કેવી અદ્ભુત દશાઓની બધી વાત કરી, આમાંથી ઘણી બધી વાત સમજાવી. પંડિતજીનો પ્રશ્ન તો સામાન્ય તો એનો તો જવાબ આપી દીધો, પણ ઘણા ઊંડે સુધી આપણને લઈ ગયા. તત્વજ્ઞાનની આ વાત જે છે તે સ્વીકારીએ ત્યારે આપણને એમ થાય કે આવું અદ્ભુત સ્વરૂપ મારું, અને એવા સ્વરૂપનો મેં ક્યારેય વિચાર ન કર્યો. આટલો બધો કાળ વીતી ગયો, હું શેમાં ગૂંચવાઈ રહ્યો, ક્યાં અટવાઈ ગયો હું, ક્યાં હું ભૂલો પડી ગયો? આ જગતના પદાર્થો જે ક્ષણભંગુર છે, થોડા વખત માટે છે, એમાં હું અટવાઈ ગયો. આ જે શરીર છે એમાં હું અટવાઈ ગયો. આ જે 100 વર્ષ ચાલવાનું નથી એની અંદર હું અટવાઈ ગયો. આવા તો કેટલાય શરીર બદલ્યા ને હજી હું એમાં ને એમાં જ રહ્યો. એકબીજા સાથેના સંબંધો, એ રાગના સંબંધો એમાં જ રહ્યો. જીવને જીવને બીજા જીવ સાથે શું સંબંધ હોય? એક જીવને બીજા જીવ સાથે માતા પિતા પતિ પત્ની ભાઈ બહેન આવા સંબંધ છે જ નહીં.
એને શું સંબંધ છે? ભગવાન આત્મા, એ પણ ભગવાન આત્મા, હું પણ ભગવાન આત્મા, એના તો એવા સંબંધ છે. તો એવા સંબંધને એને જાણ્યાય નહીં ક્યારે, અને આવા સંબંધના આટાપાટામાં એ રાગ દ્વેષમાં અટવાઈ ગયો. આને સારું લાગશે, આને ખરાબ લાગશે એવી મિથ્યા કલ્પનામાં એ અટવાઈ ગયો. ક્યાં અટવાઈ ગયો જીવ? ક્યાં અટવાઈ ગયો? પોતાના શુદ્ધ સ્વરૂપનો એને સ્વીકાર કેમ ન થયો? કેમ એને એનું મહાત્મ ના આવ્યું? આ બધી વાત સમજીએ ત્યારે આપણને વિચાર થઈ જાય. હાજી ગુરુદેવનો જે આખો અભિગમ છે એ પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત કરવી એવું, રાગ દ્વેષ અને અજ્ઞાન એના તરફ બીજા લોકો દ્રષ્ટિ ખેંચે છે આપણી, કે જે આપણે ન કરવા એ નેગેટિવ કાઢવાની લાગશે પાત્રતા કે યોગ્યતા માટે. અહીંયા પાત્રતા કે યોગ્યતાની કોઈ વાત નથી, કારણ કે બધા આત્માને સિદ્ધ સમજેના, અને પૂર્ણતાને લક્ષ્ય જ પુરુષાર્થ કરવો સાધકે એવી બહુ સ્પષ્ટ વાત છે. બરાબર છે, બરાબર છે. કેમકે બીજી વાત પણ એ છે કે આ જે વાત જે છે ને એ દ્રવ્યાનુયોગની વાત છે. એટલે ગુરુદેવે જ્યારે ચરણાનુયોગના શાસ્ત્ર વાંચ્યા હોય, એનો અભ્યાસ કરાવ્યો હોય, ત્યારે એ વાત ઉપદેશાત્મક વાત પણ આવે. શ્રાવક આચાર્ય જે છે એના ઉપર જે પ્રવચન છે એ સાંભળો તો એ વાત પણ એમાં આવે. પણ હવે શાસ્ત્ર જેવું હોય એવી વાત તો આવે ને, અંદર જે અંદર ભર્યું હોય એમાંથી એવી વાત આવે ને. એટલે આ વાત જ એવી સમયસાર આવો ગ્રંથ હોય તો એમાંથી તો પછી એવી વાત નીકળે. અને બીજી વાત એ છે કે આવા નિર્ણય કરાવી અને કરાવવું શું છે, કે જીવને એમ નક્કી કરાવી દેવું છે કે તું આવો પુરુષાર્થ કરીને આવો થઈ શકે, એ મુખ્ય વાત છે. અને યોગ્યતાની ને એ બધી વાતમાં તો એ શરૂઆતમાં જ કેટલીક વાત તો આવી જાય છે, આપણે નથી લીધી, પછી સમયકતાના પુરુષાર્થ વખતે આવશે. કે આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ શાસ્ત્ર વાંચવા માટેની યોગ્યતા શું છે? તો કે સાત વ્યસનોનો ત્યાગ કરીને પછી તું અંદર આવ. અહીંયા તારે બેસવું હોય તો પહેલાં તો તું સાત વ્યસનોનો ત્યાગ કરીને પછી આ રૂમમાં આવ, એવી વાત છે. એટલે એ યોગ્યતામાં બધું આવી જાય છે. અને ચરણાનુયોગની વાત હોય ત્યારે પછી ઉપદેશાત્મક કથનમાં એ બધું પણ આવે છે. પણ આ શાસ્ત્ર એ ચાલતું હોય ત્યારે આ વાત વધારે આવે. અને આ વાતનું મહત્ત્વ છે કે આ વાતને લીધે થઈને આપણને થઈ જાય કે મારે એવું સ્વરૂપ પ્રગટ કરવું જ છે. ને જેને પછી નક્કી થયું કે આ કરવું જ છે, કરી શકું એમ છું, તો પછી બધું જ કરશે. તું ડૉક્ટર થઈ શકે એવો જ છો. આ વાત નાનપણથી છોકરાને સમજાવીને તું આટલો હોશિયાર છે, ડૉક્ટર થા 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 કહ્યું છે તો ડૉક્ટર થવું જ છે, હું ડૉક્ટર થવું એવો જ છું, એના મગજમાં ઠસી ગયું તો પુરુષાર્થ કરશે. અને એને કે તું ડફોળ છો, પહેલેથી એ જ કરાવીએ તો બિચારો ડફોળ ન હોય તો પછી ડર એનું ડેવલપમેન્ટ એવું થાય કે ડરે નાની નાની વાતમાં, કે તને કાંઈ નથી આવડતો, કાંઈ નથી આવડતો આ. તો અહીંયા તો આપણને ગુરુદેવે જે વાત કરી છે એ કોઈ આધાર વગર નથી કરી. ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી એ કહી કે તું સિદ્ધ સમાન છો. કૃપાળુદેવે પણ એમ જ કહ્યું છે, સર્વજીવ છે સિદ્ધ સમાન, જે સમજે તે થાય. કૃપાળુદેવે એક જ વાક્યમાં કહ્યું, પણ એમણે એ વાત એ પૂર્ણતાની જ વાત કરી કે તું છો જ એમ, સર્વજીવ છે સિદ્ધ સમાન, આ તો કહી દીધું છે. એટલે એ વાત ગુરુદેવે અહીંયા વિસ્તારથી કરી, કૃપાળુદેવે એક વાક્યમાં કરી. બંનેમાં કાંઈ ફેર નથી. તમે જે કાઢો, તમે જે આ તત્વની મોટી વાત છે ને એ મોટી વાત કંઈ પણ કાઢો, તમને કૃપાળુદેવમાં એ વાત મળી જશે. પણ ધ્યાન નહીં જાય તમારું, તમને આનો અભ્યાસ હશે ને તો તમને ધ્યાન જશે ત્યાં, નહીતર નહીં જાય. આવું તો કેટલી વાર વાંચ્યું હોય કે સર્વજીવ છે સિદ્ધ સમજે તે થાય, વાંચીને આગળ વધી ગયા, કોઈએ એવો વિચાર ના કર્યો કે સિદ્ધ સમ એટલે શું, એટલે આત્માનું સામર્થ્ય કેવું, એ સિદ્ધ દશાને પ્રગટ કરી શકે એટલે એ આત્માનું સામર્થ્ય કેવું, એવો કેવો શક્તિમાન છે સિદ્ધ સમ, એટલે કઈ અપેક્ષાથી સિદ્ધ સમાન કયો? સિદ્ધ સમાન કયો તો આત્માને સિદ્ધ સમાન કયો છે, જીવને સિદ્ધ સમાન કયો છે. એટલે એનો અર્થ કે એ સિદ્ધ પર્યાય એ પ્રગટ કરી શકે એવો છે. તો એનો અર્થ એમ પણ થાય કે અત્યારે વર્તમાન પર્યાય છે એ છે, છતાં પણ એ સિદ્ધની પર્યાય પ્રગટ કરી શકે. એટલે જેટલા સિદ્ધ થયા છે એ આવી જ પર્યાયમાં હતા પહેલાં. ઘણું બધું નીકળે, તમે જેટલો વિસ્તાર કરવો એટલો થાય. બેસી જાઓ, બે કલાક ચાર કલાક સુધી આખું શાસ્ત્ર નીકળે એક જ વાક્યમાંથી. આપણે કાલ કરીએ બેઠા બેઠા. આત્મસિદ્ધિની પહેલી ગાથા ઉપર અમારા પિતાશ્રી જ્યારે આત્મસિદ્ધિ સમજાવતા હતા ત્યારે બે કલાક પ્રવચન આપ્યું છે, પહેલી જ ગાથા. એમાંથી કેટલી બધી વાત કાઢી છે. એટલે કૃપાળુદેવના વચન છે ને એ અદ્ભુત છે,
એમ નથી, ગમે તેમ કઈ વાત અંદર નથી. એવું બેનશ્રીબેનના વચનામૃતમાં પણ એવું જ છે. અનુભવ સહિતની વાણી નીકળી છે ને, એટલે ગમે તેમ શબ્દો નથી, શબ્દો જે છે એ ગમે તેમ નથી. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ બધા બોલે છે. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુનો અર્થ કરી અને એના ચિંતન દ્વારા પોતાના સ્વરૂપમાં જવાય એવું તો કંઈ કરતું નથી. હવે આ જે વાત આપી એને મંત્ર છે, આ મંત્ર છે, આમ છે, તેમ છે, બધું બોલ્યા કરે, પણ ભાઈ તું એમાંથી તું કંઈ પામ્યો? સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુમાંથી તું શું પામ્યો? એમાં શું શું ભરેલું છે એનો તો તે વિચાર નથી કર્યો. એટલે ઘણી વસ્તુ એવી છે. અહીંયા આગળ એક પ્રશ્ન કર્યો છે કે ક્રમબદ્ધ પર્યાયની વાત કહીને આપ શું સિદ્ધ કરવા ઈચ્છો છો? લો હાજી 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 બરાબર. એટલે આ જાણ્યું તો આપણને ખબર પડે કે આવી દશા જીવોની હોય છે, આપણને થાય ને. અને કોને ખબર આપણામાંથી કોઈ બેઠા હશે એની એવી દશા નહીં હોય, ગમે દ્રષ્ટિ હોય એની આવી દશા હશે. આપણને રોજ મળતા હશે પણ આપણે જાણતા ના હોઈએ આવી દશા હોય સમ્યક દ્રષ્ટિની. તો એના લીધે થઈને આપણને શું થાય? આપણને એવો ભાવ આવે કે આવી અદ્ભુત દશા જો જીવો પ્રગટ કરી શકે છે તો હું કેમ ના કરું? બરાબર ને? અહીંયા પંડિતજીનો પ્રશ્ન લઈએ તો કે છે કે ક્રમબદ્ધ પર્યાયની વાત કહીને આપ શું સિદ્ધ કરવા ઈચ્છો છો? શું શુદ્ધ કરવાનું છે? બધું જ કહી દીધું છે, છતાંય ગુરુદેવ બહુ શાંતિથી સમજાવે છે કે ક્રમબદ્ધના સિદ્ધાંતથી મૂળ તો અકર્તાપણું સિદ્ધ કરવું છે. જૈન દર્શન અકર્તાવાદી છે, કોઈ કરનારો નથી, જગતનો કોઈ કરતા નથી, જગતનો કરતા આપણે માનતા નથી. બરાબર છે ને? એટલે જૈન દર્શન આખું અકર્તાવાદી છે. આત્મા પરદ્રવ્યનો તો કરતા છે જ નહીં, રાગનો પણ કરતા નથી અને પર્યાયનો પણ કરતા નથી. પર્યાય પોતાની જ જન્મક્ષણમાં પોતાના જ છ કારકથી સ્વતંત્રપણે જે થવા યોગ્ય હોય તે જ થાય છે, એવો જ ઉત્પાદ થાય છે, એવો જ વ્યય થાય છે. પરંતુ આ ક્રમબદ્ધનો નિર્ણય પર્યાયના લક્ષ્યે થતો નથી. ક્રમબદ્ધનો નિર્ણય કરવા જાય ત્યાં શુદ્ધ ચૈતન્ય જ્ઞાયક ધાતુ ઉપર દ્રષ્ટિ જાય છે, પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ જાય, ધ્રુવ તરફ દ્રષ્ટિ જાય, ત્યારે જ એ નિર્ણય થાય છે. અને ત્યારે જ જાણનારી જે પર્યાય પ્રગટ થાય છે તે ક્રમબદ્ધ પર્યાયને જાણે છે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય સ્વભાવ સન્મુખવાળા અનંત પુરુષાર્થપૂર્વક થાય છે. સ્વભાવની સન્મુખ થયેલો એવો ઉગ્ર પુરુષાર્થ એ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થવાનું કારણ છે. ક્રમબદ્ધના નિર્ણયનું તાત્પર્ય વિતરાગતા છે, આપણને વિતરાગતા પ્રગટ થાય છે. અને આ વિતરાગતા પર્યાયમાં ત્યારે જ પ્રગટ થાય છે કે જ્યારે વિતરાગ સ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય છે. સમયસાર ગાથા 320માં કહ્યું છે કે જ્ઞાનબંધ મોક્ષનો કરતા નથી પરંતુ જાણે જ છે. જ્ઞાન એટલે આત્મા, એ બંધ અને મોક્ષનો કરતા નથી. આત્મા બંધ પણ કરતો નથી ને મોક્ષ પણ કરતો નથી. ભગવાન આત્મા તો મોક્ષ સ્વરૂપ જ છે, કૃપાળદેવે પણ કહ્યું છે. બરાબર છે ને? પરંતુ જાણે જ છે. અને કૃપાળદેવે તો એમ કહ્યું છે કે મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે, કેમ કે મોક્ષ સ્વરૂપ જ છે. એટલે મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે, કૃપાળદેવના વચનામૃતમાં આ વાત આવે છે. એટલે અહીંયા એ વાત કરી છે કે આ મોક્ષને જાણે છે એમ કહ્યું, મોક્ષને કરે છે એમ નથી કહ્યું. જો છે બે મહાપુરુષોની વાત એક સરખી આવે છે ને, લાગે છે ને? મોક્ષને કરે છે એમ નથી કહ્યું. પોતાનામાં થનારી ક્રમબદ્ધ પર્યાયનો કરતા છે એમ નહીં પરંતુ જાણે છે એમ કહ્યું. ગજબ વાત છે. અંદરમાંથી પોતાને આવે છે વાત અને પાછા એમ કહે છે કે આ આચાર્ય ભગવાને વાત કરી છે એમ જ કહે. કેટલી બધી વાત ગુરુદેવને પોતાનામાંથી અંદરમાંથી આવે છતાંય એમ કહે છે કે ઓ આચાર્ય ભગવાન શું કહે છે. આવી મહાપુરુષની આવી જ દ્રષ્ટિ હોય.
હવે આપણે વધારે નથી લેવું, આમાં ઘણી વાત છે, પછી અગત્યની વાત છે એટલી લઈ લઈએ છીએ. આ એક પ્રશ્ન બહુ સરસ છે, લઈએ કે જો કાંઈ કરવાનું જ નથી તો પછી આપ આત્માનો અનુભવ કરવાનો, જ્ઞાયક સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ કરવાનો ઉપદેશ કેમ આપો છો? આવો ઉપદેશ નથી જોઈતો, કરવાનું નથી તો કેમ ઉપદેશ આપો છો? આ તો પ્રશ્ન ઘણીવાર ગુરુદેવની સામે થયો છે કે જો કાંઈ કરી શકતો નથી, કાંઈ નથી, તો તમે ઉપદેશ કેમ આવો આપો છો? અમે ક્યાં ઉપદેશ આપીએ છીએ? વાણી તો જડ છે, તેથી જડને કારણે નીકળે છે. તો જાણે વાણીનું કર્તાપણું ગુરુદેવને ન હતું. પરમ પૂજ્ય અમૃતચંદ્રાચાર્ય દેવ આત્મખ્યાતિના અંતે લખે છે કે ટીકા અમે લખી છે એમ જાણીને મોહમાં ન નાચો. કહ્યું છે ને અત્યારે ભગવાને એમ કહ્યું છે કે અમે લખી છે એમ નહીં માનો. આ તો અક્ષરો અને શબ્દોની પરિણતિ છે, અમારી નથી, અમે તો એનાથી જુદા છીએ. ભાષા તો અમારી છે જ નહીં, સમજાવવાના વિકલ્પને પણ જ્ઞાની પોતાના માનતા નથી. અમે તો પરને અને વિકલ્પને પણ માત્ર જાણીએ છીએ, અને તે પણ વ્યવહારથી, નિશ્ચયથી. તો અમે માત્ર અમને જાણીએ છીએ. ઘણી વાત સરસ કરી છે, અને હવે આપણે મૂળ વાત ઉપર પાછા આવીએ. આ પુસ્તકનું નામ ક્રમબદ્ધ પર્યાય પુસ્તક છે, અને તત્વધારા.com પર છે. જરૂરથી આખું વાંચજો, એમાં ખાસ તો ગુરુદેવનો ઇન્ટરવ્યૂ બે વાર વાંચી જજો. બીજું બધું તો આપણે પંડિતજીએ જે લખ્યું છે એમાંની બધી વાત આપણે લીધી છે, પણ એમાં આ જે છે એ આખો વાંચવા જેવો છે. એમાં છેલ્લે જે વાત કરી છે એ વાત આપણે અહીંયા લઈ લઈએ છીએ કે અંતે ચર્ચામાં બેઠેલા હજારો લોકોને સંબોધિત કરતા સ્વામીજી બોલ્યા, એટલે ગુરુદેવ બોલ્યા છે કે આજે સારી ચર્ચા થઈ, પંડિતજીએ સારા પ્રશ્નો કર્યા. કે છે કે ક્રમબદ્ધ તો ભાઈ જૈન દર્શનનું મસ્તક છે, જૈન દર્શનની આંખ છે, વસ્તુ સ્વભાવની મર્યાદા છે. એ સમજવું અને નિસંદેહ થવું, એમાં કોઈ સંદેહ રહેવો નહીં એમ, એટલે સમ્યક થવું, એ ઘણી અલૌકિક વાત છે. આજે ભલે તેને ઓછા માણસો સમજતા હોય, પણ હજારો લોકો તેને ઘણા પ્રેમથી સાંભળે છે. પછી કહે છે કે સાંભળો ભાઈ, સાંભળો, બધાએ સાંભળો, વાંચો અને બધાનું કલ્યાણ થાઓ. હવે આપણે આપણી વાત ઉપર આવીએ. અહીંયા આપણી પાસે છે સમય, બરાબર. આટલું બધું ક્યારથી, શુક્રવારથી શરૂ કર્યું છે, બરાબર ને? આટલો બધો વિચાર કર્યા પછી કે હવે આપણે શું કરવું, હવે શું કરવું? બધું વાંચ્યું, બધું સમજ્યા, ક્રમબદ્ધ પર્યાયને, અકર્તા ભાવને, સર્વજ્ઞને, સર્વજ્ઞતાને ઘણું બધું સમજ્યા, ઘણા બધા વિચાર કર્યા. હવે આપણને એમ થાય કે હવે શું કરવું, બરાબર? આ જ છે ને, હવે એમ થાય કે આટલું બધું પણ હવે શું કરવું? તો પહેલી વાત છે કે દ્રવ્ય પર્યાયની સ્વાધીનતાનો સ્વીકાર. દ્રવ્ય પણ સ્વતંત્ર, પર્યાય પણ સ્વતંત્ર, એ બીજાને પરને આધીન નથી, એની સ્વાધીનતાનો સ્વીકાર કરવો. એટલે એના સંબંધી ખૂબ વિચાર કરો. એવા શાસ્ત્રો વાંચતા દ્રવ્યની સ્વતંત્રતાની વાત આવતી હોય ત્યારે બે પાંચ મિનિટ માટે ઊંડા ઉતરવું, અને દ્રવ્યની સ્વતંત્રતાને, એવા એ સિદ્ધાંતને ક્યારેય છોડવો નહીં. આપણને ન સમજાય તો એમાં ફરીથી વિચાર કરો, પણ દ્રવ્ય અને પર્યાય એની સ્વાધીનતાનો સ્વીકાર, એટલે કે એમાં જ્યારે જ્યારે જે વાત બને ત્યારે ત્યારે એને સિદ્ધાંતને રાખી અને વાતને સમજવી. બીજી વાત છે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય અત્યારે આગમ દ્વારા અને તર્ક દ્વારા કરવો. ફરીથી આ બધું વાંચવું, ફરીથી વિચારવું, બરાબર. એટલે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય, અને પછી આપણે અંદરમાં એ ભાવ રાખો કે મને ક્રમબદ્ધ પર્યાયનો સમ્યક નિર્ણય થઈ જાય. એટલે સમ્યક દર્શનમાં જે સમ્યક નિર્ણય થાય છે એની વાત કરું છું, કે મને એવો ક્રમબદ્ધ પર્યાયનો સમ્યક નિર્ણય થઈ જાય. ક્રમબદ્ધ પર્યાયના નિર્ણય દ્વારા અકર્તા ભાવની દ્રઢતા કરતા જવું, અને અકર્તા ભાવની દ્રઢતા પરનું કરતા પણ છોડવા વિશે તો કરવી, પણ સાથે સાથે પછી જે રીતે નિશ્ચયથી જે રીતે સમજાવ્યું એનો સૂક્ષ્મતાનો પણ વિચાર કરવો. ભૂતકાળમાં પરનું જે કરતાપણું થયું છે એને યાદ કરીને છોડવું,
અકર્તા ભાવ, પરમ પરમનું કર્તાપણાનો ભાવ ભૂતકાળમાં આપણે જે કર્યો ને એને હજી આપણે પકડી રાખ્યો છે કે અમે અમુક વર્ષ પહેલાં આમ કર્યું હતું, અમે આમ કર્યું હતું, અમે આમ કર્યું, દીકરા દીકરીને મોટા કર્યા, પરણાવ્યા, આમ કર્યું, તેમ કર્યું, વગેરે વગેરે વગેરે, જે કર્યું 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 ચાલ્યું આવે છે એ બધું છોડવું, યાદ કરીને છોડવું. યાદ કરીને છોડવાનું કારણ કહું છું કે આ બસ મેં નહોતું કર્યું એમ કહેશો તો નહીં, એ તો પાછું આવશે, અંદરમાં પડ્યું છે ને અહીંયા. એટલે એક એક વાતને યાદ કરવી કે આ આ કર્યું હતું ને, પછી આપણી જાત જોડે લડવાનું કે એ ત્યાં કર્યું હતું, તારા કારણે થયું કે પહેલાંનું પુણ્ય હશે એટલે થયું. અંદર ઝઘડવું તો પડશે પોતાની જાત સાથે, કેમ કે એ ઊંધું ભરાઈ ગયું છે ને, એને કાઢવા માટે થઈને આપણને એમ હોય કે ભાઈ અમુકને મેં ભણાવ્યો તો તે ભણાવ્યો, એ એનું પુણ્ય લઈને નહોતો આવ્યો, એની મહેનત નહીં, તે શું ભણાવ્યો. ઝઘડવાનું, કર્તાપણાને તોડી નાખવાનું. આપણે જે ઉપકાર કર્યા ને એને આપણે ભૂલી નથી શકતા, એ વાસ્તવમાં ઉપકાર નથી, એ તો એમ જ થવાનું હતું. આપણે કરેલા ઉપકાર આપણે ભૂલી નથી શકતા અને એ જ ભૂલવાનું છે. ઉપકાર ભૂલી જાઓ તો એ નહીં ભૂલાય, તમે આ અકર્તા ભાવ દ્વારા એને ભૂલી શકશો કે એ ઉપકાર ક્યાં હતો, જે કાર્ય થવાનું હતું તે થવાનું જ હતું, એ નિશ્ચિત થયું છે, એમાં તે શું કર્યું. નકામવાનો અભિમાન લઈને શું ફરે છે, તથડાવવાનો આપણી જાતને, તથડાવવાનો. અંતરમાં આ કરવું જ પડે. કેટલા બધા કરતા ભાવ કર્યા છે, કેટલું બધું આપણે કરીએ, જાત સાથે લડવું તો પડશે જ ભાઈ, નહીંતર નહીં છૂટે, નહીંતર મરતા સુધી નહીં છૂટે. જોશો તમે, જોશો કેટલા બધા ગરડા માણસો હશે, કેટલી જૂની જૂની વાત કહેતા હશે, નથી ભૂલાતું એમનાથી, અને લોકો પછી શું છે કંટાળી જાય છે એમનાથી. બરાબર, એવું બનતું આવ્યું છે ને વાત ને, કે હા એની એ જ વાત કરે છે, હવે કાકા પાસે બેસવા જેવું નથી. અને પેલાને પણ અંદરમાં એ ભાવ છે, તો એ ભાવ લઈને ક્યાં જશે? આટલા બધા આવા કરતાપણાના ભાવ સાથે તિરીંજમાં જશે, બીજું કાંઈ કરવાનું નથી. એના કરતાં એ સમાધિ મરણમાં જ્યારે વાત થઈ હતી ત્યારે આ વાત પણ સમજાવી હતી કે એને અકર્તા ભાવ એની સમજ આપવી અને એનું કરતાપણું છોડાવવું કે ભાઈ તમે આ બધું કર્યું તો એ વાત ભૂલી જાઓ, એ થવાનું હતું તે થયું, એમ કરીને એને એ કરાવવું. કોઈનું સમાધિ મરણ એ વખતે વાત કરી હતી. તો અકર્તા ભાવ તો બહુ મહત્ત્વનો છે, આપણે કેળવવાનો. ભૂતકાળની વાતને યાદ કરીને કે આ મેં કર્યું, મેં નથી કર્યું, અને એ વખતે એ માન્યતા મેં કરી, પ્રભુ ક્ષમા માગું છું. આવું મેં ઓપરેશન કર્યા માટે દેખતા થયા, કોણ ઓપરેશન કરે? ઓપરેશન ઓપરેશનને કારણે થયા, ક્રિયા શરીરની જે થવાની હતી તે થતી હતી, પહેલાંના શરીરમાં જે થવાનું હતું તે થતું હતું ને એનું, એમાં હું માથે ભાર લઈને અભિમાન લઈને હજી આટલા વર્ષ સુધી ફરું છું. આવા કેટલા અભિમાનના પોટલા તારે ઉપાડીને ફરવું છે ભાઈ? નાક નીચે નાક આવે, બહુ ઉપાડ્યા આવા અભિમાનના પોટલા આવે નીચે ના. આવી રીતે લડવું પડશે. અને જે 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 જગ્યાએ આપણને લાગતું એમાં ખાસ ઉપકાર આ તે વાતને તો બહુ જ તોડી નાખી. અને સાથે ને સાથે દ્વેષ ભાવમાં પણ કે ફલાણે આવું કર્યું ને એ ન કર્યું હોત ને તો અમે આજે અહીંયા હોત, આજે અમે અમારે આ ટ્રબલ આ પડી એનું મૂળ કારણ જ આવું જ કહીએ છીએ ને આપણે. તમારું જે પુણ્ય હતું એ પ્રમાણે તમને મળ્યું, એમાં એ પેલો શું કરી દેવાનો હતો? એનામાં એટલી તાકાત થોડી છે કે તમારા પુણ્યને એ રોકી દે, તમને પુણ્યને કારણે મળતા સંયોગોને એ કોઈ રોકી શકે? અરે જીનેન્દ્ર ભગવાન પણ સમર્થ નથી, કોઈ સમર્થ નથી. તમને એ નહોતું પ્રાપ્ત થવાનું માટે ન પ્રાપ્ત થયું. તમારું માઇગ્રેશન આમ થવાનું નિશ્ચિત હતું, એ પેલાને કારણે થયું એમ નહીં. તમે એમ કહો પેલા હેરાન કર્યા એટલે પછી અમે તો છોડીને આવતા રહ્યા. અરે પેલાએ શું હેરાન કર્યા? તમારું અહીંયા માઇગ્રેશન થવાનું હતું તે થયું, એમાં એ નિમિત્ત ન બન્યો તો બીજો બનત. ગમે તે કારણ થાય, જે થવાનું છે તે જ થયું છે. શુક્રાદ્વેષ કરવું, શુક્રાદ્વેષ કરવો. કોઈએ આપણું બુરું કર્યું છે, ખરાબ કર્યું છે એમ નથી. મારી આ દશા થઈ એ પેલાના ખોટા રિપોર્ટને કારણે થઈ, ખોટા રિપોર્ટને કારણે નથી થઈ ભાઈ, આમ જ થવાનું હતું. તમે પૂર્વે જે પુણ્ય બાંધ્યું એની સાથે જે પાપ પણ બાંધ્યું હતું તો એનો ઉદય આવ્યા, અને એ બંને ઉદય આવ્યા તો જે ઇફેક્ટ આવવાની હતી એ આવી છે. હવે શુક્ર કોઈને દોષિત ઠરાવો એના કારણે થઈ શકે જ નહીં, એનામાં ક્યાં એ તાકાત જ છે. એ દ્રવ્ય બીજું, મારું દ્રવ્ય જુદું, અરે આ શરીર મારું નથી તો એમ કરી, અને આ દ્વેષ ભાવ પણ છોડવા, આ અકર્તા ભાવમાં જ આવે છે બંને વસ્તુ, બહુ મહત્ત્વનું છે. ભેદ જ્ઞાન, સતત ભેદ જ્ઞાન કરવું. આ જગતના પદાર્થો એ સંયોગને કારણે મળ્યા છે, એ મારાથી જુદા છે, એમના પરિણામોનો એના કારણે થાય છે, મારી સાથે રહેલા સ્વજનો એ બધા પણ પોતપોતાના પુણ્યને કારણે અહીંયા
આવ્યા છે, આ કુટુંબમાં કેમ બધા ભેગા થયા, કે બધાનું અમુક પુણ્ય સરખું હતું માટે અહીંયા ભેગા થયા. બધાની ટિકિટ ફર્સ્ટ ક્લાસની હોય તો ફર્સ્ટ ક્લાસના કમ્પાર્ટમેન્ટમાં જ ભેગા થાય ને, બરાબર ને? શું થાય, એમ જ થાય ને? બધા ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈ લઈને આવ્યા હતા તો પછી એ કમ્પાર્ટમેન્ટમાં ભેગા થયા. આપણે બધા એક જ પ્રકારનું અમુક પુણ્ય લઈને આવ્યા તો આ કુટુંબને વિશે ભેગા થયા. પણ બધા ભગવાન આત્મા છે, બધા ભગવાન આત્મા છે. એટલે જે અંદર અંદર આપણા કુટુંબમાં જે કુટુંબના જે સંબંધ છે ને, એને કારણે જે રાગ દ્વેષ થતા હોય ને, એ અટકી જાય. દ્રષ્ટિ આખી બદલી નાખવાની. એ અત્યારે મને પતિ તરીકે મળ્યા છે, કે એ અત્યારે મને પત્ની તરીકે મળી છે, કે પિતા તરીકે, માતા તરીકે, બહેન તરીકે મળ્યા છે, પણ એ ભગવાન આત્મા છે. બસ આવો ભાવ કેળવવો. એ ભાવ નહીં કેળવાય ત્યાં સુધી ભેદ જ્ઞાન તો થશે જ નહીં. એટલે પહેલી તો વાત એ કરી દીધી કે બધા ભગવાન આત્મા છે. હવે એ ભગવાન આત્મા છે એનાથી હું જુદો છું, હું પણ ભગવાન આત્મા છું, આ શરીરથી પણ હું જુદો છું. પછી આગળ વધીને આ જે ભાવ થાય છે, શુભાશુભ ભાવ છે, એ પણ કંઈ મારું સ્વરૂપ નથી. એ રોજ યાદ કરવાનું, રોજ યાદ કરવાનું કે એનાથી જુદો હું ભગવાન ત્રિકાળ શુદ્ધ છું. તો એવા શુદ્ધ પરિણામ મારા નિર્મળ થઈ રહ્યા છે, એનો હું અનુભવ કરું. કેમ કરીને એનો અનુભવ કરું? હું આ બધાથી જુદો છું, જુદો છું, જુદો છું, રોજ એ વાત તો કરવાની. તિરસ્કારનો ભાવ નથી એમાં, એમાં કોઈ તિરસ્કારનો ભાવ નથી. ભેદ જ્ઞાનની અંદર તો પોતાના સ્વરૂપ પ્રત્યેનો અહોભાવ છે. સ્વ પરનું ભેદ જ્ઞાનમાં આપણે પરથી જુદા પડવું એમ નથી, પણ સ્વમાં જવું મુખ્ય વાત તો અંદરમાં એ છે. સ્વ પરનું ભેદ જ્ઞાન કરવું છે તો એમાં આપણે પરને કાંઈ કરવું નથી, પરને જાણવું નથી, પર સંબંધી કંઈ કરવું નથી. આપણે જે કરવું છે તે સ્વ સંબંધી કરવું છે, પણ પરથી છૂટા પડવા માટે થઈ અને એ અપેક્ષાથી એમ કહેવાય કે સ્વ પરનું ભેદ જ્ઞાન કરવું. પણ વાસ્તવમાં તો ભેદ જ્ઞાન કરીને સ્વમાં જવાનું છે. એટલે એની મુખ્યતા. પાંચમું, નિર્વિકલ્પતાનો અભ્યાસ. આ બધું કરશો એટલે વિકલ્પો ઓછા થઈ જશે, છતાંય નિર્વિકલ્પતાનો અભ્યાસ એટલે ધ્યાન. કેમકે નિર્વિકલ્પ ધ્યાનમાં જ સમ્યક દર્શન થશે. ધ્યાનનો વિષય આજે તો નથી લેતા, આટલી વાત લઈએ છીએ. સમ્યક્તાના પંથે જે જાણતો અર્હંતને ગુણ દ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય કરે. આ પ્રવચન સારની અથીમી ગાથા છે. જે અરિહંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે, અરિહંત ભગવાનની વાત છે, કેવળી ભગવાનની વાત છે, એમના દ્રવ્યની વાત લીધી, એમના ગુણની વાત લીધી, એમની પર્યાયની વાત લીધી, કે એમને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે, તે પોતાના આત્માને જાણે છે. કેમ કે તમને તમારો આત્મા ક્યાં જણાય? ભગવાનને તમે જાણો તો પછી તમે એમ કહો કે આવું જ મારું સ્વરૂપ છે. ભગવાન ના દ્રવ્ય ગુણ પર્યાયને તમે જ્યારે જાણો ત્યારે તમે એમ કહી શકો કે હા બસ તો આવું મારું સ્વરૂપ છે. બીજી તો કોઈ રીતે તમે તમારું સ્વરૂપ કંઈ જાણતા નથી. કેમકે તમે તમારા તરફ દ્રષ્ટિ કરો છો તો તમને તમારી વર્તમાન પર્યાય તરફ દ્રષ્ટિ થાય છે. તો તમારી વર્તમાન પર્યાય તરફ દ્રષ્ટિ કરતાં તમને શુદ્ધ સ્વરૂપનો કેવી રીતે ખ્યાલ આવે? એટલા માટે પ્રભુ તરફ દ્રષ્ટિ કરી અને એમાંથી આપણે પોતાના સ્વરૂપને પામવાનું છે. સર્વજ્ઞ તરફ દ્રષ્ટિ કરી અને ત્યાંથી આ સ્વરૂપ મારું છે એ ત્યાંથી લાવવાનું છે. આપણું તો અત્યારે વર્તમાન પર્યાય તરફ જ આપણને તો દ્રષ્ટિ જશે, આપણે તો વિકલ્પમાં ઉતરી જઈશું. એટલે પ્રભુના દ્રવ્ય ગુણ પર્યાયને જાણીને જે જાણે છે એ જ પછી એ પોતે આવો છે અને એમ પછી પુરુષાર્થ કરી શકે. એટલે કે જે જાણે છે તે પોતાના આત્માને જાણે છે અને તેનો મોહ અવશ્ય લય પામે છે. ગુરુદેવ કહે છે બધા ભગવાન છો, બધા ભગવાન થાઓ. તો આ સાથે આપણે આ ક્રમબદ્ધ પર્યાયનો અહીંયા પુરુષાર્થ પૂરો કરીએ છીએ, સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. અને હવે સમ્યક્તનો પુરુષાર્થ એ સ્વાધ્યાય કાલે સાંજથી લઈશું, બરાબર છે? આવતીકાલે આપણે બપોરે અહીંયા સવારે અહીંયા નથી સ્વાધ્યાય, આવતીકાલે સવારે 11-12 કોન્ફરન્સ ફોન ઉપર સ્વાધ્યાય ચરણાનુયોગનો વિષય લઈ અને સ્વાધ્યાય કરશું. ચરણાનુયોગના શાસ્ત્રમાંથી સ્વાધ્યાય કરશું. એટલે કાલે કદાચ આપણે અહીંયા પૂજામાં કે આવીએ, પણ અહીંયા આપણે નથી બેસવાના, બરાબર. કોઈ ખાસ પ્રશ્ન? ખૂબ શાંતિ થઈ જાય.
એને એક પ્રકારનો અંદરમાંથી કૃત્યતાનો ભાવ આવે. ભલે હજી એને ચારિત્ર નથી, છતાંય સમ્યક્તાનો પુરુષાર્થ વખતે એને એનો પુરુષાર્થ એ પ્રકારનો થઈ જાય, સહજ થઈ જાય. એટલે આપણે વ્યવહારથી એમ કહીએ કે સમ્યક્તા આચરણ ચારિત્ર એને હોય અને એ 25 પ્રકારના એના દોષને દૂર કરે, એ બધું વ્યવહારથી આપણે કહીએ. પણ એ બધું સહજ થતું જાય, દ્રષ્ટિ ત્યાં રહે ને એટલે એ દોષ એમનેમ જ નીકળતા જાય. એને એ અઘરું નથી પડતું, કેમ કે એને મૂળ વસ્તુ મળી ગઈ ને એટલે હવે અઘરું નથી પડતું. તમે જેને કાંઈ નથી એને તમે કહો કે તમે રાગદ્વેષ ઓછા કરો, આમ કરો તેમ કરો, બિચારો શું રાગદ્વેષ ઓછા કરવાનો? તો કયા આધારે એ રાગદ્વેષ ઓછા કરે? જરાક તો વિચાર કરીએ. આપણે બળ કયું મળે? આપણે વૈરાગની વાત કરીએ કે ભાઈ વૈરાગ પ્રગટ કરવો જોઈએ, વૈરાગ વૈરાગ. પણ હવે વૈરાગ ક્યાંથી ટકે? તમે એક માણસ મરી ગયો પોતાના સ્વજન, તો થોડા દિવસ ચાલે કરે રે હવે તો બસ મારે ધર્મમાં ઉતરી જવું છે, રોજ બે દિવસ માળા ગણે અહીંયા આવી જાય કે દર્શન કરી જાય, અઠવાડિયું થાય એટલે ધીરે 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 બધું હતા ત્યાં ને ત્યાં પાછા શેર બજારમાં તડાકા મારતા થઈ જાય. આ તો રોજનું છે, બરાબર ને? એ ટકતો નથી વૈરાગ. કેમ ટકતો નથી? કેમ ટકતો નથી? કેમ કે એને કોઈ આધાર નથી. જ્ઞાન વિના વૈરાગ ટકે જ નહીં. ગુરુદેવ કૃપાળુદેવે પણ કહ્યું છે જ્ઞાન વિનાનો વૈરાગ હોય જ નહીં. એટલે આધાર તો જોઈશે જ ને. સમ્યક દર્શન થયું એને આધાર મળી ગયો છે. સમ્યક દર્શન થયું એને પોતાના સ્વરૂપનો મોટામાં મોટો આધાર મળી ગયો છે. એટલે હવે એને તો બધું સહેલું થઈ જાય, એનું બધું ટકી રહેશે. એ જે ચારિત્રમાં આગળ વધે એ બધું એનું ટકશે, એને કાંઈ જવાનું નથી. સમ્યક દર્શન થયા પછીથી ચારિત્રનો એનો જે પુરુષાર્થ જે થાય છે સહજ થાય છે અને એને બધો ટકવાનો છે, એનો વૈરાગ ટકવાનો છે. પોતાના સ્વરૂપને જાણી લીધું, જ્ઞાન થયું, એ મોટામાં મોટો એનો આધાર છે. બાહ્ય તપની વાત કરો, અંતરંગ તપ હોય તો સાથે બાહ્ય તપ તો હોય જ. એક વાત, અંતરંગ તપ હોય ત્યારે સાથે બાહ્ય તપ તો હોય. સમ્યક દર્શન થયા પહેલા ચારિત્ર નથી, સમ્યક દર્શન થાય ત્યારે સમ્યક આચરણ ચારિત્ર એની આપણે વાત કરીશું. અને ત્યાર પછીથી જે ચારિત્ર છે એ ચારિત્રની અંદર એ વાત આવે. તપની વાત જે કહીએ ને એ તો મુનિને એ જે ચારિત્ર છે તો પહેલાં તો એ નિર્ગ્રંથ મુનિ થાય, બધા પરિગ્રહ છોડી દે. બધા એટલે 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ અને 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ. એ અંતરંગ પરિગ્રહ ત્યાગી અને મુનિ થાય છે. અને એવા મુનિ જ્યારે સ્વરૂપમાં પોતે લીનતા કરે છે ત્યારે સહજ રીતે બાહ્યમાં એવું તપ થઈ જાય છે. એમને પોતાના સ્વરૂપમાં જ રહેવું છે, બહાર આવે છે સ્વરૂપમાં જાય છે બહાર આવે છે, આખો દિવસ પસાર થઈ ગયો પણ એમને વિકલ્પ પણ આવતો નથી ખાવું છે. એવો ખાવાનો વિકલ્પ ના આવે, એટલે પાણી પીવાનો વિકલ્પ ના આવે, બે દિવસ સુધી ના આવે, ત્રણ દિવસ સુધી ના આવે. એટલે આપણે તો એ જ જોઈએ કે આ બાહ્યમાં એમણે તપ કર્યું. વાસ્તવમાં અંતરંગ તપ થઈ રહ્યું છે એટલે એવું સાથે બાહ્ય તપ છે. સાધક જીવોને ઘણી વખત પ્રતિજ્ઞાપૂર્વક, કેમ કે સાધક છે ને એટલે સાધકને ઘણી પ્રતિજ્ઞા લેવી પડે, નિયમો રાખવા પડે. સાધક અવસ્થામાં નિયમો બહુ જ જરૂરી. અને સાધક નથી થયા અને હવે સાધક જેવી અવસ્થામાં છો, સમ્યક દર્શન નથી થયું પણ એનો જ પ્રયત્ન કરી રહ્યા છો, ત્યારે નિયમ તો પાળવા જ પડે, નિયમ રાખવા પડે, પ્રતિજ્ઞાઓ કરવી પડે. એમ નહીં કે આ ક્યાં એમાં કાંઈ કરવાનું છે એમ કરવાનું ન હોય તો પછી તમે નિશ્ચયાભાસી થઈ જશો. એટલે પ્રતિજ્ઞાઓ તો હોય, એટલે સાધકને પણ પ્રતિજ્ઞાઓ નિયમો તો હોય જ, એને નિયમબદ્ધ જીવન હોય જ. એટલે એ નિયમબદ્ધ જીવનની અંદર એ પછખાણ લઈને એટલે પ્રતિજ્ઞા કરીને એ બાહ્ય તપ કરે. પણ સમ્યક દ્રષ્ટિ છે એવો જે સાધક છે એને ખબર છે કે આ બાહ્ય તપના મેં પછખાણ લીધા છે, પણ સાચા અર્થમાં એ તો પર લક્ષ્ય છે, શરીરના લક્ષ્ય છે. મારે તો એ દ્વારા મારા સ્વરૂપમાં જવું છે, મારે શાંતિ રાખવી છે, એટલા માટે હું આ કરું છું. અંદરમાં એને એમ છે કે આજે આખો દિવસ મારે પોષદ કરીને બેસી જવું છે, આખો દિવસ મારે આમાં જ ગાળવો છે, એટલે આજે ખાવું પીવું નથી. એટલે કોઈ ખાવાનું પૂછવાય ના આવે એટલા માટે કે મેં આજે તો ઉપવાસના પછખાણ લઈ લીધા છે. એટલે વા ઉપવાસના પછખાણ લે, ન લે એવું નથી. સાધક દશામાં આ બધું જરૂરી હોય છે, પણ એની પાછળનું અંતરંગ કારણ એનું હોય છે જે તમને ન જણાવે. એટલે તપ તો છે જ, અને જે ઉગ્ર તપ દ્વારા જે નિર્જરા મુનિ કરે છે, જે કર્મનો ઉદય નથી આવ્યો એની ઉદીર્ણા એ કરે છે,
તો મુનિની વાત છે, પોતાના સ્વરૂપમાં એવો ઉગ્ર પુરુષાર્થ કરે છે, સ્વરૂપને વિશે સ્થિરતાનો પુરુષાર્થ ઉપાડ્યો છે. તો એવા કર્મની પ્રકૃતિઓ એવી હોય છે કે જે ઉદયમાં આવ્યા વિના ખરી જાય છે. આ બધી વાત છે. એટલે તપને કોણ, તપ કોને કહ્યું? તપ જે કહ્યું છે બાહ્ય તપમાં પણ ઈચ્છા નિરોધ, તે તપ. ઈચ્છા ઉત્પન્ન ન થવી, વિરોધ નહીં. નિરોધનો અર્થ શું થાય? ઉત્પન્ન જ ન થવી. ઈચ્છા નિરોધને તપ કહ્યું છે. ઈચ્છા ઉત્પન્ન જ ન થાય તો તપ થાય. આવશે સમયના પુરુષાર્થમાં આપણે બધી વાત લઈશું. હાજી જ્ઞાન વગરના વૈરાગની વાત કરી છે, તો વૈરાગની અપેક્ષાથી વાત કરીએ તો વાત આપણે સમજ્યા. પણ જ્ઞાન વગર ભક્તિ નથી એ વાત જે કરી છે એ વાત પણ બરાબર જ છે. જો તમને કહું, ભક્તિમાં કરવાનું એને શું છે કે પ્રભુની સ્તુતિ કરવાની છે, પ્રભુના ગુણ છે એનો વિચાર કરવાનો છે. અને એ વિચાર શા માટે કરવાનો છે? કે પ્રભુ ખુશ થાય એટલા માટે કરવાનો છે. પોતાના માટે ખરેખર તો એમાંથી કે પ્રભુના આવા ગુણ છે અને પ્રભુનો આ ઉપકાર છે એ દ્વારા એણે શું કરવાનું છે? પોતાના દોષો એને માટે થઈને એને ક્ષમા માગવાની છે અને પોતે એવા ગુણ પ્રાપ્ત કરે એ એને એનું પ્રયોજન છે. તો જ્યારે આવું હોય ત્યારે એને પ્રભુ વિશેનું જ્ઞાન ન હોય, પોતાના સ્વરૂપ વિશેનું જ્ઞાન ન હોય તો સાચા અર્થમાં ભક્તિ ન થાય, એમની સ્તુતિ ન થાય. એમને બોલી જાય, કોકે લખ્યું હોય એટલે એ પણ બોલી જાય. કોઈકની લખેલી જ ભક્તિ બોલી જાય ને. એટલે જ્ઞાન વગરની ભક્તિમાં તો એવું જ થયું. આ હું તમને કહું, મુકુંદભાઈ બહુ સરસ વાત કરું, તમને બેસી જાય એવી વાત છે. હું ઘણા વખત પહેલાં અમારા ફાધર જ્યારે ઈડર જતા, એ સાધના માટે જતા, એ મહિનો મહિનો રોકાતા એવું કરતા, એટલે પછી વચ્ચે હું જઈ આવું ત્યાં જઉં, તો ઈડરમાં કૃપાળુદેવનો આશ્રમ ઘંટિયાપાળ ઉપર બરાબર, અને એ વખતે એ જગ્યામાં તો બહુ જ નાની જગ્યા, પણ રોજ રાત્રે ત્યાં આત્મસિદ્ધિ બોલાય, કોઈ હોય કે ન હોય. મારા ફાધર હોય તો બરાબર છે, પણ એ તો હોય ત્યારે, ન હોય ને ઘણો ઘણો ટાઈમ તો એવો કે કોઈ હોય જ નહીં. એટલે ત્યાંનો સ્ટાફ હોય, સ્ટાફમાં ત્રણ જણા હતા, એક રસોઈ બનાવવાવાળો ભોજનશાળામાં તો એ માણસ હતો અને બીજા બે છોકરા હતા. તો એ બે છોકરાઓ આખી આત્મસિદ્ધિ બોલી જાય બોલી જાય. કોઈ દિવસ ખાલી નહીં, એમ 365 દિવસ આત્મસિદ્ધિ બોલાય. હવે એ ભક્તિ, હવે એ ભક્તિમાં કાંઈ એ તો સમજ્યા નથી, કાંઈ સમજ્યા નથી. એટલે ભક્તિ તો અંતરંગ દશા છે ને પોતાની. એવો અહોભાવ આવે, પ્રભુના ગુણો તરફ તમારું લક્ષ ક્યારે જાય કે તમને પ્રભુ પ્રત્યે અહોભાવ આવે ત્યારે, ને ત્યારે પછી સ્તુતિ થાય. સ્તુતિ એ ભક્તિનો ભાવ છે, પૂજા છે એ પણ અહોભાવ છે. એટલે એમના સંબંધીનું જ્ઞાન તો હોવું જોઈએ ને. એટલે જ્ઞાન વિના ભક્તિ ન હોય. વાત સાચી છે, બિલકુલ સાચી વાત છે. જ્ઞાન વિનાની ભક્તિ તો શું હોય? એ તો પછી આપણે કોઈને બોલાવીએ, અહીંયા નથી બોલાવતા, પેલા પ્રોગ્રામ માટે ગાતા હોય, સારું ગાતા હોય, કાંઈ સમજતા ન હોય, એ પોતે કંઈ મિનિંગ ન સમજતા હોય, કંઈ જૈન પણ ન હોય, ને છતાંય ગાવું હોય તો બોલાવીએ આપણે, તો બધા લઈને આવે, આ ઓર્કેસ્ટ્રા લઈને આવે ને સરસ રીતે ગાય. એવું જ થયું ને, સંગીત સંગીત થઈ જાય. અચ્છા જો, કસાય શું વસ્તુ છે? કે જે જીવને કસે તે કસાય, એમ કસે તે કસાય. ક્રોધ માન માયા લોભ બરાબર, રતિ અરતિ નવ, એ નવ પ્રકારના કસાયો. એ બધા કસાયો જે છે તે શું કરે છે? આત્માની આનંદરૂપ દશા છે, શાંતિની દશા છે, સુખરૂપ દશા છે, એવી દશામાં એ દુઃખ પહોંચાડનારા છે. એટલે કસે છે આ ક્રોધ માન માયા લોભ જે છે એ જ્યારે થાય છે ને ત્યારે જ ખરેખર તો દુઃખ થાય છે. એ વખતે પણ આપણને દુઃખનું જ કારણ થાય છે, એ વખતે પણ દુઃખનું કારણ છે. એટલે એ કસાય છે બરાબર. હવે રૂંધાયેલો કસાય એટલે શું? કે જે પ્રગટરૂપ નથી, પ્રગટરૂપ નથી પણ છે તો એ કસાય. એ રીતે એમને કહ્યું. પેલા કસાય તો પ્રગટરૂપ છે, પણ આ આ કસાય એવો છે, રૂંધાયેલો છે એટલે આવી જાય
કોઈક રીતે બહાર આવે, અભિમાનમાં ચાલ્યો જાય ને, પછી એવું થાય ને. સાચો વૈરાગ હોય તો એમાંથી અભિમાનમાં ના જાય, કેમ કે તો એને તો જ્ઞાનનો આધાર છે. જ્ઞાન વિનાનો જે વૈરાગ એ ખોટો, એટલે પછી અભિમાનમાં ચાલ્યો જાય. અભિમાન તો શું થયું, કસાય તો થયો, એટલે દેખાય ઉપરથી વૈરાગ, ઉપરથી વૈરાગ દેખાય અને અંદરમાં તો જ્ઞાન નથી, એટલે કસાય છે. અંદરમાં તો માન કસાય પડ્યો હોય. એટલે આપણે સર્વજ્ઞતાથી વિચાર કરો, આપણે શરૂ કર્યું હતું ને એ જ રીતે, કેમ કે આપણને એ ક્રમ સારો રહે છે, કેમ કે પ્રભુ પ્રત્યે તો આપણને સર્વજ્ઞતાનો એટલો અહોભાવ છે કે પ્રભુ તો સર્વજ્ઞ છે, એમાં આપણને વાંધો નથી. સર્વજ્ઞતા છે તો પર્યાય ક્રમબદ્ધ હોવી જ જોઈએ, એટલે એ વારંવાર ઘૂંટતા જઈએ એટલે ક્રમબદ્ધ પર્યાયનો આપણને તર્ક દ્વારા નિર્ણય થયો. અને ક્રમબદ્ધ પર્યાય છે તો પછી અકર્તા ભાવની પછી વાત થાય કે ભાઈ પર્યાય ક્રમબદ્ધ છે, બધું બરાબર એના કારણે થાય છે, એટલે આપણને શાંતિ. કોઈ પણ વસ્તુ આપણે ઈચ્છા પ્રમાણે ન થઈ તો આપણને વ્યવહારમાં કેટલી શાંતિ લાગે કે ભાઈ હશે એમ, જે થવાનું છે તે થાય. એટલે એ એમ કરીને આપણે અકર્તા ભાવ તરફ વળીએ છીએ. અકર્તા ભાવ સુધી આવે, અકર્તા ભાવનું પ્રયોજન છે. અને અકર્તા ભાવ આવે એટલે સ્વરૂપ તરફ જવાય કે બહાર હવે કાંઈ કરવું નથી તો ઘેરે જા, કોઈ કોઈ કાંઈ કરવા દેતું નથી બહારમાં, એટલે ઘર તરફ વળે. એટલે સીધો અકર્તા ભાવ આવે એ સારી વાત છે. આપણે પણ આ આપણને દ્રઢતા કર્યા, દ્રઢતા થયા કરે. કર્તાપણામાં જ બહુ અભિમાન છે, બહુ મોટું માન છે. અને કૃપાળુ દેવે તો કહ્યું કે માન ન હોત તો મોક્ષ અહીંયા જ હોત. કર્તાપણામાં બહુ કર્તાપણું આપણને, હું કરી શકું છું એ વાતને તોડવા માટે કૃપાળદેવે એમ કહ્યું કે ભાઈ તું એક તણકલાના બે ટુકડા નથી કરી શકતો. પણ એ વાતને આપણે એટલી ગંભીરતાથી પકડીને આપણને અંદરમાં લાગી જવું જોઈએ કે શું વાત છે, હું એક તણકલાના ટુકડા ના કરી શકું આવું. અંદરમાં આપણને લાગી જવું જોઈએ, પણ એ લાગી નથી ગયું. શું વાત કરે છે કૃપાળદેવ, એમ કહે છે કે એક તણકલાને તું ટુકડા ના કરી થઈ તો તું તો શું લઈને બેઠો છો, આ કરું આ કરું આ કરું આ કરું આ કરું શું લઈને બેઠો છું. એટલે આપણે પોતાની ઉપર લેવાનું કે આ આવી વાત છે. જ્યારે કૃપાળદેવ આમ કહે ત્યારે હું શું આ લઈને બેઠો છું કે આ કરું આ કરું આ કરું, આ બધું શું ગાંઠપણ છે. સારી વસ્તુ છે, પણ સર્વજ્ઞના સર્વજ્ઞનો એ રીતે ભાવ ના આવતો ને અકર્તા ભાવ આવે છે તો સારું છે. સર્વજ્ઞનો તમને બીજી રીતે ભાવ આવે કે તમે જયારે પુરુષાર્થ કરો ત્યારે તમને સર્વજ્ઞનો અહોભાવ આવે, સર્વજ્ઞ પ્રત્યેનો અહોભાવ આવે, એને એ વસ્તુ વધારે મહત્વની છે. તમે એમના પુરુષાર્થને સમજવાનો પ્રયત્ન કરો એ વધારે મહત્વનું છે. આપણે પુરુષાર્થ કરીને આપણને જે નથી અચીવ થતું એટલે જ ખ્યાલ આવે છે કે પ્રભુએ કેવી રીતે કર્યું હશે, અને એ ભાવ વધારે મહત્વનો છે. એટલે સાચા અર્થમાં નમસ્કાર થાય તો સાચા અર્થમાં નમસ્કાર થાય છે. ધ્યાનમાં રહ્યા અને અહીંયા બે ઘડી કરવું હોય તો બે ઘડી આપણે બેસાડી દઈએ બધાને કે ચાલો ધ્યાનમાં બેસવાનું છે, તોય આપણે બે ઘડીમાં તો આકડા થઈ જઈએ. ખોટું ભણાવ્યું છે આ વાત, બધાને ખોટી ભણાવવામાં આવી છે. એ બધું ખોટું ભણાવવામાં આવ્યું, સાચી વાત એમ નથી. તમારો પુરુષાર્થ ઉપડે ત્યારે બાકીના બધા હાજર હોય છે, બાકી બધા નિમિત્તો હાજર જ હોય છે. સમ્યક દર્શન થવામાં કયા સંગણ બળની જરૂર છે મને એમ કહો. ના પહેલાં આ તો આમાં તો કાંઈ જરૂર નથી ને, બરાબર. અને તપ જેને સમ્યક દર્શન થયું છે ને જે ક્ષાયિક સમકીતી થયા છે, બરાબર છે, જે ક્ષાયિક સમકીતી થયા છે એને કાંઈ એવું 12.5 વર્ષ જ કરવું પડે એવું નથી.
ગસ્તકુમાર નું ઉદાહરણ લો ને, એક દિવસમાં મોક્ષ જાય છે. હમણાં મને લાગે મિલવોકીમાં જ વાત કરી હતી, મેં કીધું કેટલો ટાઈમ જોઈએ તમને, તમને કેટલો ટાઈમ જોઈએ? અડધો દિવસ જોઈએ મોક્ષ જવામાં? ચારિત્રનો પુરુષાર્થ અડધા દિવસમાં જ મોક્ષે જવાય. તમે બે ઘડી ગણી લો, સાહેબ સમકીતી છો, બરાબર છે ને? ત્યાર પછીથી તમે ચારિત્ર લીધું તો ચારિત્ર લઈ અને તરત જ તમે ધ્યાનમાં બેસી ગયા, સાતમા ગુણસ્થાનની દશા આવી, બીજી બીજા ફરી પાછા બીજા અંતર્મુહૂર્તની અંદર તમે શ્રેણી ચડી જાઓ, દસમે પહોંચ્યા, બીજા અંતર્મુહૂર્તની બારમે ગુણસ્થાન, અને પછી તો તેરમું આવી જાય. ના, એમને કેવળ જ્ઞાન નહીં, એ સમ્યક દર્શન. સમ્યક દર્શન, હું તો કેવળ જ્ઞાન સુધીની વાત કરું છું. કેવળ જ્ઞાન પ્રગટ કરવામાં અડધો દિવસ જ જોઈએ, ખરેખર જોઈએ ચારિત્રનો પુરુષાર્થ. તો કાંઈ એ તપને કારણે પ્રભુ પામ્યા છે, બાહ્ય તપને કારણે એવું કાંઈ નથી. પણ એવું બાહ્ય તપ એમનું થવાનું હતું એટલે થયું. બાહ્ય તપ જે છે એ એવું થવાનું હતું તે થયું. હું તો એમની અંતરંગ દશા જ એવી અદ્ભુત હોય છે. પુરુષાર્થ તો અંતરંગ દશામાં છે, આ તપ બધા લઈને બેઠા છે. એવું કંઈ તપ હોતું નથી, એવું તપ નથી હોતું કંઈ. પોતાના સ્વરૂપમાં આનંદ આવે છે માટે બેઠા છે. એમણે જે કહ્યું ને એના પછીનો જવાબ હજી આવતો હતો, તમે પ્રશ્ન પૂછ્યો પણ હું એમ કહેવાનો હતો. મેં એમ કહ્યું કે બે ઘડી માટે બેસવું તો આકડા થઈ જાઓ છો, પછી આગળ વાત હજી હતી કે આકડા સુકરા થઈ જાઓ છો. આકડા તમે સુકરા થઈ જાઓ છો કે તમને અંદરમાંથી હજી આનંદ આવતો નથી ને, અનુભવ્યું નથી ને, એટલે આકડા થઈ જવાય છે. એક વખત અનુભવ થશે ને પછી રસ પડશે, પછી થશે કે ક્યારે સ્વરૂપમાં જવું. અને પ્રભુ તો પોતાના સ્વરૂપમાંથી આનંદની પ્રાપ્તિ કરતા હતા, એટલે એ ગમે તેટલા વર્ષ હોય તો એમને શું હતું. સિમંદર પ્રભુ અત્યારે એ જે શરીરની સાથે રહ્યા છે તો શું કરી રહ્યા છે? આનંદ આનંદ આનંદમાં છે. એ તો આપણા બધાના કલ્યાણને માટે પ્રભુ ત્યાં એ શરીર સાથે રહ્યા છે, બાકી એમને તો પોતાનું કામ કરી લીધું છે. આપણું કલ્યાણ થઈ રહ્યું છે ને એમના દ્વારા, તો આ ઓમકાર ધ્વનિ છૂટે છે અને આ કુમકુંદાચાર્ય ભગવાન જ્ઞાન લઈને આવ્યા. વિચાર તો કરો, આ બધું આપણો માટે જ થઈ રહ્યું છે ને. સિમંદર પ્રભુનો કેવો ઉપકાર, કેવી કરુણા. હવે આટલો બધો સમય સુધી પ્રભુ રહેવાના છે તો એમણે પૂર્વે એવા ભાવ કર્યા હતા, ખૂબ ભાવ કર્યા, ખૂબ ખૂબ ખૂબ, એટલે તમે કલ્પના ન કરી શકો એટલા પ્રભુએ એવા ભાવ કર્યા હતા પૂર્વે કે બધા જીવોનું કલ્યાણ થઈ જાય, બધા જીવો સમ્યક દર્શન પામે, બધા જીવો મોક્ષ પામે. આવા બહુ ભાવ કર્યા, બહુ ભાવ કર્યા એટલે લાંબુ આયુષ્ય થયું, કલ્યાણ કરવા માટે લાંબુ આયુષ્ય થયું. કલ્યાણ તો હવે એમના એવા ભાવ કર્યા છે તો એમના દ્વારા, એમના નિમિત્તે કલ્યાણ તો થશે જ, એમના નિમિત્તે જ થાય, કેમ કે એમને ભાવ કર્યા છે, એવું કર્મ બાંધીને આવ્યા છે. હવે પોતે પોતાના સ્વરૂપમાં બિરાજી ગયા તો પછી કેવી રીતે આપણા બધાનું કલ્યાણ થાય? તો હવે રહ્યો, હવે પ્રભુને એ મળી ગયું કે શરીર સાથે રહેવાનું અને ઓમકાર ધ્વનિ નીકળ્યા કરે, કેમ કે એમણે જ ભાવ કર્યા છે એવા જગતના કલ્યાણના, એટલે પ્રભુને એટલા બધા વર્ષો સુધી એ શરીર સાથે રહેવાનું થશે. પણ કાંઈ પ્રભુ દુઃખમાં નથી, પ્રભુ તો આનંદમાં છે, પણ એ શરીર સાથે રહેવાનું થશે ને હજી સિદ્ધ નહીં થાય ત્યાં સુધી. ખૂબ ભાવ કર્યા. હવે બીજા એવા છે કે કેવળ જ્ઞાન થાય ને બીજા દિવસે મોક્ષ થઈ ગયો હોય, એ દિવસે મોક્ષ થઈ જાય, એવું પણ બને. તો આપણે પૂરું કરીએ સ્વાધ્યાય, બરાબર છે? પ્રશ્ન પણ પતી ગયા છે. આ ફોન નંબર છે, નો સોરી, આ તો ફોન નંબર તો આ જ છે, આ તો જયશ્રીબેનનો, પણ આ આપણે જે આત્મસાધનાની શિબિર કરવાના છીએ એને માટે જયશ્રીબેનનો ફોન નંબર આપ્યો હતો. જેમને હજી પણ કાંઈ એમનો કોન્ટેક કરવાનો હોય તો કરી શકો. અને ગિરીશભાઈએ ફરીથી યાદ કરાવડાવ્યું છે કે ત્યાં રજીસ્ટ્રેશન કરાવવાનું છે ત્યાં કરાવી લો હોટલનું. અને જોઈ કોઈને પણ ઈમેલ, એના સંબંધીની ઈમેલ જોઈતી હોય, કેમ કે અમે જે મોકલી હતી તત્વધારાના લિસ્ટ પ્રમાણે મોકલી હતી, કે અહીંના પહેલાંમાં તો અમે મોકલી નથી શકતા, તો તમે એક નાની ઈમેલ અમને કરી દો info@tatvadhara.com ઉપર, એટલે અમને તમારું ઈમેલ એડ્રેસ મળી જાય, એટલે તમને એ ઈમેલ મોકલી આપીએ, જે ઇન્વિટેશનની ઈમેલ છે. અને હજી એક દિવસમાં, આજના દિવસમાં નિર્ણય કરી લો. મૌન સાધના ધ્યાન એ બધું કરીએ છીએ. તો હાજી, શુક્રવારે બપોરે 3 વાગ્યાથી શરૂ કરીએ છીએ, 2 વાગ્યા આપણે ત્યાં લગભગ પહોંચી જઈએ છીએ. એટલે બધાનો થોડો આમ તેમ આવવામાં ટાઈમમાં ફેરફાર હશે, પણ આશરે લગભગ પહોંચી જઈએ ત્યારથી શરૂ કરીએ છીએ. અને પહેલાં તો ભક્તિ જ કરીશું, આખું વાતાવરણ આપણને એવું થવું જોઈએ ને,
પછીથી ધ્યાન વગેરે. તો સુખધામ બોલીએ.